ફ્રેન્ડ્સ તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે કોવિડ મહામારી કે જેને આપણે કોરોના વાયરસ તરીકે ઓળખીએ છીએ કોવિડ નાઇન્ટીનના કારણે ભારતીય સમાજ ઉપર કેવી અસર થઈ છે તેની વાત આપણે આજના ટોપિકમાં કરવા જઈ રહ્યા છીએ કે ભારતનો જે સમાજ છે ભારતની જે સોસાયટીની અંદર જે કોવિડ નાઇન્ટીન નાઇન્ટીનના કારણે કઈ કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે જેના માટે સરકારે કેવા કેવા સ્ટેપ લીધેલા છે અને આગળના જે માર્ગ સૂચવેલા છે કે જે સરકાર દ્વારા કોર્ટ દ્વારા કે જે સજેશન આપવામાં આવ્યું છે કે તમે આ આ કામ છે તે કરી શકો છો તેનું ડિસ્કશન આપણે આજે કરવા જઈ રહ્યા છીએ ઓકે ફ્રેન્ડ્સ તો ચાલુ કરીએ આપણો ટોપિક આજનો પહેલો પોઈન્ટ છે આપણો કોવિડ નાઇન્ટીનના કારણે થતી ઘરેલું હિંસા હવે ઘરેલું હિંસા કોને કહેવાય એની ડેફિનેશન આપવાની તો જરૂર છે નહીં કે ઘરેલું હિંસા એટલે કે ઘરની અંદર જે ઝઘડાઓ થતા હોય જેને આપણે કહીએ છીએ કે જે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતા હોય સ્ત્રીઓ ઉપર જે મારપીટ થતી હોય ઓકે તો એને આપણે એક લાઇનની અંદર એવું કહીએ છીએ કે આ છે તે શું છે તો ઘરેલું હિંસા ઓકે ઘરેલું હિંસા જે છે તે તેના માટેનું આખું જે કોવિડ છે તેની અંદર એક સોશિયલ મીડિયાની અંદર આ રીતનું પોસ્ટર હતું તે ફરતું થયેલું હતું ગ્લોબલ ગ્લોબલાઇનિ યુનિયન દ્વારા ઓકે જે યુએન વિમેન્સ દ્વારા યુએન વિમેન્સ છે તેના દ્વારા ઘરેલું હિંસાને સ્ત્રીઓ ઉપર જે ઘરેલું હિંસા થાય છે તેને શેડો પેન્ડેમિક તરીકે સંજ્ઞા હતી તે આપેલી હતી શેડો પેન્ડેમિકની સજ્ઞા હતી તે આપેલી હતી ઘરેલું હિંસાને ઘરેલુ હિંસાને પૂર્ણ રૂપે રીતે સમાપ્ત કરવાને કરવી આવું સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ દ્વારા તો તે સુજાવ આપવામાં આવ્યો હતો કે એને એક સુઝાવ કહીએ આપણે કે એવું વાત હતી તે કીધેલી હતી કે વિશ્વની અંદર કોવિડ નાઇન્ટીનના કારણે અને એવું તો નથી કે કોવિડ નાઇન્ટીનના કારણે જ ઘરેલું હિંસાની શરૂઆત થઈ હતી કોવિડ નાઇન્ટીનનો તો ત્યારે પણ ઘરેલું હિંસા તો અવેલેબલ હતી જ ઓકે પરંતુ અહીંયા જે વાત કરવાની વાત હતી તે પણ કરેલી હતી એપ્રિલ રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે યાદ રાખજો રાષ્ટ્રીય મહિલા આયોગ પાસે સિક્સટીનલાઈન ફરિયાદ નોંધાવવામાં રહી હતી ઘરેલું હિંસાને લઈને જેમાં સૌથી પહેલા નંબરે જે રાજ્ય છે તે છે પંજાબ એટલે કે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી રીતે એક્ઝામની અંદર ક્યારેય સવાલ પૂછી લઈએ કરંટને રિલેટેડ તો આપને કોવિડની અંદર કારણ કે જે રીતની ભરતી ડિક્લેર થઈ છે એમાં ક્યાંકને ક્યાંક કરંટમાં સવાલમાં પૂછાઈ જાય કે ભારતની અંદર જે ઘરેલું હિંસા થઈ રહી છે આ ઘરેલું હિંસામાં મોખરાનું સ્થાન કયા રાજ્યનું છે તો કયું આવશે પંજાબ કે સૌથી વધુ જે ઓનલાઈન અરજીઓ થઈ હતી ઘરેલું હિંસાની બાબતમાં મહિલા ઉપર જે અત્યાચાર થયા હતા તે બાબતે સૌથી વધુ અરજી ક્યાંથી થઈ હતી તો પંજાબ છે ત્યાંથી અધી તે સૌથી વધુ અરજીઓ હતી તે કરવામાં આવેલી હતી ત્યારબાદ કોવિડ નાઇન્ટીનના કારણે કઈ પ્રકારે ઘરેલુ હિંસામાં વૃદ્ધિ થઈ તેની વાત કરીએ આજે એક વ્યૂ હતો જે શરૂઆતનો એક વ્યૂ દર્શાવ્યો કે યુએને શું કીધું યુએનનો મત શું હતો ઓકે અને કરંટ સિચ્યુએશન શું છે તેની વાત કરી હવે ઘરેલું હિંસા વધે છે શું કામ તે વાત ઉપર આગળ વધીએ સ્ટે એટ હોમ એ ગવર્મેન્ટે એક નિયમ લઈ આવેલો હતા કોવિડ નાઇન્ટીનને રોકવા માટે કોરોનાને રોકવા માટે ગવર્મેન્ટ એક નિયમ લઈ આવેલો હતા સ્ટે એટ હોમ જેવા નિયમો સોશિયલ ડિસ્ટન્સિંગ દો ગજ દૂરી ઓકે સોશિયલ ડિસ્ટન્સિંગ તથા આર્થિક અનિશ્ચિતતાઓના કારણે જે ઘરેલું હિંસા છે તેમાં વધારો થવાની સંભાવના રહેલી છે સ્ટે એટ હોમ એટલે કે જે આપણે બધાને ખ્યાલ છે કે આપણું જે સમાજ છે કે આપણું જે ઘર છે ઘણી વખત જે છે તે આપણે એવું ગુજરાતીની અંદર એક કહેવત કહે છે કે કજિયાનું મૂળ ઘર આવું કંઈક સેન્ટેન્સ કેવી કહેવો તો બોલતા હોય છે એક્ઝેક્ટ તો મને યાદ નહીં અત્યારે ઓકે તો જે સ્ટે એટ હોમનો નિયમ લઈ આવેલા હતા ગવર્મેન્ટ કે અમુક સમય સુધી આપણે ઘરની બહાર નહોતું નીકળવાનું શરૂઆતમાં એક મહિનો લાગુ કરેલો ત્યારબાદ એ એક વીક હતું પછી એક મહિનો હતો બે મહિના આગળને આગળ આ રીતે આ રીતે પ્રવૃત્તિ વધતી રહી ઓકે એટલે સ્ટે એટ હોમ થવાના કારણે જે માનસિક જે સંતુલન હતું આપણે એવું કહી શકીએ કે થોડું ખરાબ થઈ ગયું શું કામ કારણ કે આર્થિક અનિશ્ચિતતા થઈ ગઈ કામે જવાનું હતું તે બંધ થઈ ગયું આવક આવતી હતી તે બંધ થઈ ગઈ લોકો ઘરે બેસી બેસીને કંટાળી ગયા હતા ક્લિયર થઈ જાય આખી વસ્તુ ઓકે સોશિયલ ડિસ્ટન્સિંગ કે દો ગજકી દૂરી જે આપણે વાત કરી છે ત્યારબાદ લોકડાઉનમાં અવર જવર પર પ્રતિબંધ હોવાના કારણે મહિલાઓ સાથે શારીરિક લૈંગિક અને ભાવનાત્મક દુર્વ્યવહાર થવાની સંભાવના ઉત્પન્ન થઈ હતી શારીરિક લૈંગિક અને ભાવનાત્મક એટલે કે તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે આ પણ ખબર હોવી જોઈએ કે આપણે જે છે તે ઘરેલું હિંસાની અંદર કઈ કઈ પ્રકારની હિંસા થઈ શકે તો શારીરિક હિંસા થઈ શકે લૈંગિક થઈ શકે અને ભાવનાત્મક હિંસા છે તે પણ થઈ શકે ખાસ યાદ છે તે રાખજો આગળ વાત કરીએ આપણે આશ્રય કેન્દ્ર બ્રંધ અને જગ્યાની અનુપસ્થિતિ કે જે આશ્રય કેન્દ્રો હતા આ તમે જોઈ રહ્યા છો કે સ્ટે એટ હોમની અંદર જે પણ માથાકુટ થઈ હતી તે કે જે આશ્રય કેન્દ્રો હતા તે આ સમયે બંધ હતા કોરોનાના સમયની અંદર કે જે પણ મહિલાઓ સાથે જે ઘરેલું હિંસા થતી હતી કે જે પણ સ્ત્રીઓ સાથે ઘરેલું હિંસા થતી હતી કોઈપણ પ્રકારની તો એ આશ્રય કેન્દ્રની અંદર જઈને આશ્રય લઈ શકતી હતી મીન્સ કે ઘર છોડીને જઈ શકતી હતી કોરોનામાં ક્યાં જઈ શકે કારણ કે ગવર્મેન્ટે નિયમ જ લઈ આવી દીધો હતો ગવર્મેન્ટ એક પ્રકારનો નિયમ જ લઈ આવેલા હતા ને કે સ્ટે એટ હોમ કે ઘરની બહાર તમારે નીકળવાનું જ નહીં ઘરે જ રહેવાનું ક્લિયર થાય છે આખી વસ્તુ એટલા માટે પણ આ જે શારીરિક લૈંગિક કે ભાવનાત્મક જે હિંસાઓ થવાની હતી તેની અંદર વધારો થયો જોવા મળે છે સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયો કે ઘરેલું હિંસાને કઈ રીતે રોકી શકાય તેની માટે સરકારે કયા કયા સ્ટેપ લીધા વન સ્ટોપ સેન્ટર સુવ્યવસ્થિત કરવામાં આવ્યું એટલે કે એક જ જગ્યાએથી મહિલાઓને જે પણ પ્રોબ્લેમ છે કે મહિલાઓને કે સ્ત્રીઓને જે પણ પ્રોબ્લેમ છે તેનું એક જ જગ્યાએથી છે તે સોલ્યુશન મળી રહે એક્ઝામ્પલ તરીકે મેડિકલ ટીમ પોલીસ નાલસા ઓકે આ બધી વસ્તુઓ છે તેમને જે આ બધી સર્વિસ છે આ બધી મેડિકલની કે પોલીસની કે નાલસાની જે પણ સર્વિસની જરૂર છે આ બધી સર્વિસ કઈ જગ્યાએ મળી રહી એક જ જગ્યાએથી મળી રહીએ તેવા સેન્ટર શરૂ કરેલા હતા કે એક જગ્યાએ જાય મહિલાને અલગ અલગ જગ્યાએ ભટકવું ના પડે ક્લિયર રાખી વસ્તુ રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા હેલ્પલાઇન નંબર ઉપરાંત ઈમેલ સાથે વોટ્સઅપ નંબર પણ રજૂ કરવામાં આવ્યો કે રાષ્ટ્રીય મહિલા આયોગ છે તેને મહિલાઓની જે સ્થિતિ છે એમાં સુધારો લઈ આવવા માટે કે ઘરેલું હિંસાને રોકવા માટે કે એની જે ઘરેલું હિંસા જે વધી રહી છે એને રોકવા માટે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા એક વોટ્સઅપ નંબર પણ ડિક્લેર કરવામાં આવ્યો એક હેલ્પલાઇન નંબર તો પહેલેથી અવેલેબલ હતો જ ઈમેલ પણ કરી શકાતા હતા સાથે સાથે વોટ્સઅપ નંબર હતો તે પણ હતો તે ડિક્લેર કરેલો છે ઓકે તમે જોઈ રહ્યા છો આખું કે અહીંયા જે છે તે કર્ણાટક હેલ્પલાઇન નંબરની આખી જે એક પોસ્ટર હતું તે ન્યૂઝની અંદર આવેલું હતું તે મેં અહીંયા કટ જે છે તે કેપ્ચર કરીને મૂકેલું છે ઓકે તેની અંદર જે મહિલાઓ સાથે જે લૈંગિક કે જે ભાવનાત્મક જે હિંસા થઈ હતી તેની વાત હતી તે કરેલી હતી રાજ્યો દ્વારા કરવામાં આવેલી પહેલ જેમ કે ઉત્તર પ્રદેશ છે તેમને સ્પ્રેસ કોરોના નોટ યોર વોઇસ હેલ્પલાઇન નંબર ડિક્લેર કર્યો હતો સામુદાયિક રેડિયો કાર્યક્રમ ચલાવવામાં આવેલા હતા બેલ વગાડો એટલે કે એક જે શું કે રમત ટાઈપની એક શરૂઆત કરેલી હતી બેલ ઓગાડો એક હેલ્પલાઇન નંબર જ હતો એક પ્રકારનો જે બેલ લોગાડો એ ઓકે એમ પાવર વન ઓન વન મુંબઈ દ્વારા લોન્ચ કરવામાં આવેલી હેલ્પલાઇન નંબર છે મહિલાઓ માટે ઘરેલુ હિંસા રોકવા માટે એમ પાવર વન ઓન વન મુંબઈ સરકાર દ્વારા મુંબઈ જે છે તે દ્વારા મુંબઈ મ્યુનિસિપાલિટી અથવા મુંબઈ સર મહારાષ્ટ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ છે એનજીઓ અને નાગરિક સમાજ દ્વારા કરવામાં આવેલી પહેલ દરરોજ દરરોજ દસ મહિલાને કોલ કરવો કે એનજીઓ સાથે જે જે મહિલાઓ જોડાયેલી છે કે જે મહિલાઓ નથી જોડાયેલી તે દસ મહિલાને કોલ કરીને તેમની જે સ્થિતિ છે તેની વિશેની વાત કરવાની કે કઈ રીતની પરિસ્થિતિ છે કોરોનાની અંદર કઈ રીતની જે સમસ્યાઓ છે એનો સામનો એ મહિલાઓ કરી રહી છે તેવી દરરોજ દસ મહિલાઓ સાથે એનજીઓ દ્વારા કોલ કરવામાં આવતો હતો નારી મુક્તિ સંગઠન દ્વારા નિઃશુલ્ક ઓનલાઈન રિપોર્ટિંગ સુવિધા હતી તે પૂરી પાડવામાં આવતી હતી યાદ રાખજો ખાસ નારી મુક્તિ સંગઠન કે જેમને ઘરેલું હિંસા રોકવા માટે પ્રયત્ન કરેલો છે ન્યાયિક હસ્તક્ષેપ કરેલા છે જેમ કે જમ્મુ કાશ્મીર ઉચ્ચના જાય મહિલાઓને એવો પાવર આપેલો હતો કે જે પણ વ્યક્તિ એની સાથે હિંસા કરી રહ્યા છે કોઈપણ પ્રકારની જે મેં હમણાં તમને વાત કરેલી ભાવનાત્મક લૈંગિક અથવા કોઈપણ પ્રકારની હિંસા કરી રહ્યા છે તો એ વ્યક્તિ એટલે કે દોષીને જાણ કર્યા વગર મહિલા રિપોર્ટ નોંધાવી શકે છે લઈ રાખી વસ્તુ મહિલા દોષીઓને જાણ કર્યા વગર રિપોર્ટ કરી શકે છે કે જે પણ વ્યક્તિ એના પતિ હોય કે કોઈ કોઈ પણ પુરુષ હોય કે કોઈપણ સામેવાળી વ્યક્તિ હોય કદાચ લેડીઝ પણ હોઈ શકે ઓકે તો એને જાણ કર્યા વગર એ છે તે રિપોર્ટ કરી શકે એવી જે ગાઈડલાઇન હતી તે જમ્મુ કાશ્મીર ઉચ્ચ ન્યાયાલય બહાર પાડેલી હતી દિલ્હી ઉચ્ચ ન્યાયાલય દ્વારા રાજ્ય કેન્દ્ર સરકારે ઘરેલું હિંસાને રોકવા માટેના ઉપાયો સુનિશ્ચિત કરે રાજ્ય દિલ્હી ઉચ્ચ ન્યાયાલય એવું કીધેલું હતું કે રાજ્ય છે અને કેન્દ્ર સરકાર છે તે ઘરેલું હિંસાને રોકવા માટેના નિયમો છે તે સુનિશ્ચિત કરે ઓકે આ રીતની જે વાત છે તે ગાઈડલાઈન હતી તે આપેલી હતી દિલ્હી અને જમ્મુ કાશ્મીર ઉચ્ચ ન્યાયાલય સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલી ભલામણ ઓકે આ જોઈ રહ્યા છીએ આપણે સંયુક્ત રાષ્ટ્રના આપણા જે ચીફ્સ છે તેને ઓનલાઈન સેવાના નાગરિક સમાજ સંગઠનોમાં રોકાણ વધારવું જોઈએ કે ઓનલાઈન જે સર્વિસ આપવામાં આવે છે અને જે નાગરિક સમાજ સંગઠન છે તેની અંદર રોકાણ વધારવાથી પણ એવું કહી શકાય છે કે ઘરેલું હિંસા રોકી શકાય એવી એક માન્યતા છે મહિલા અને બાળકીઓ સાથે થતી હિંસાત્મક ઘટનાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી એટલે કે કોર્ટની અંદર જેટલા પણ કેસ પડેલા છે કે પોલીસ સ્ટેશનની અંદર જેટલા પણ કેસ છે તે એફઆઈઆર દાખલ થયેલી છે કે જે પણ કાર્યવાહી ચાલી રહી છે કાનૂની તેમાં જે બળાત્કારના જે કેસ છે અથવા હિંસાત્મક ઘટનાઓ છે જે મહિલાઓ કે બાળકીઓ સાથે થાય છે તેને હંમેશા પ્રાયોરિટી આપવી મેડિકલ અને કરિયાણાની દુકાનો પર કટોકટીની ચેતવણીની પ્રણાલી કારણ કે ત્યાં પણ છેડતીના કિસ્સાઓ આપણે જોવા મળેલા છે કોરોનાના સમયમાં આશ્રય કેન્દ્રોને આવશ્યક સેવાઓના રૂપમાં જાહેર કરવા ઓકે કે આશ્રય કેન્દ્રોને છે જે બંધ કરવામાં આવેલા છે એ આશ્રય કેન્દ્રોને આવશ્યક સેવાઓના રૂપમાં કે એવી કોઈ કન્ડિશન આવી ગઈ હોય કે મહિલાઓને એક ઘરની અંદર રહેવું મુશ્કેલ બની ચૂક્યું હોય તો એને અમુક જે સુવિધાઓ છે તે ડિક્લેર કરીને એને આશ્રય કેન્દ્રોની અંદર રહેવા દેવામાં આવે ઓકે એવી વાત છે ત્યાં કરવામાં આવેલી છે દોષીઓને જાણ કર્યા વગર મહિલાને સહાયતા પ્રદાન કરવી જે હમણાં જ આપણે વાત કરી ગયા કે જમ્મુ કાશ્મીર ઉચ્ચની અલે એવું કીધેલું હતું કે દોષીઓને જાણ કર્યા વગર કેસ દાખલ કરી શકે તો અહીંયા સુવિધાની પણ વાત છે તે કરવામાં આવેલી છે ભારતમાં ઘરેલું હિંસાને રોકવા માટેના ત્રણ કાનૂન છે મોસ્ટ એમપી પોઈન્ટ છે કે ભારતમાં ઘરેલુ હિંસાને રોકવા માટેના કાનૂન કેટલા છે અને કયા કયા છે ત્રણ કાનૂન છે પેલો ઘરેલું હિંસાથી મહિલા સંરક્ષણ અધિનિયમ બે હજાર પાંચ બે હજાર પાંચની અંદર એક બિલ પાસ કરવામાં આવેલું હતું જે એક્ટ બની ગયો છે પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ ત્યારબાદ બીજું છે દહેજ પ્રતિબંધ અધિનિયમ અને છેલ્લું છે ભારતીય દંડ સંહિતા ધારો ચાર ફોર નાઇન એટ એ ઓકે ચારસો અઠ્ઠાણું એ કે ત્રણ કાનૂન છે જે ઘરેલુ હિંસાને રોકવા માટે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલા છે જે તે સમયે એક દહેજ પ્રતિ અધિનિયમ ભારતીય ડંસી એટલે આઈપીસી ચારસો અઠ્ઠાણું એ અને ઘરેલું હિંસાથી મહિલા સંરક્ષણ અધિનિયમ બે હજાર પાંચ આગળ વાત કરીએ આપણે કોવિડ નાઇન્ટીન અને માનસિક સ્વાસ્થ્ય એક માનસિક સ્વાસ્થ્યને લઈને એક સૌથી મોટો એક પ્રશ્ન પ્રશ્ન આપણા જે લોકડાઉન અથવા કોરોનાના સમયમાં ઉદભવી ઉદભવ્યો હતો જ્યારે સુશાંતસિંહ રાજપૂતનું મૃત્યુ થયું હતું ત્યારે જે પેલો પોઈન્ટ હતો એ પણ આજ કહેવામાં આવેલો હતો કે કોવિડ નાઇન્ટીનના જે પરિસ્થિતિ છે એના કારણે માનસિક સંતુલન અથવા માણસ છે તે એકને એક જગ્યા ઉપર રહીને માનસિક પ્રેશર આવેલો હતો અથવા પોતે કંટાળી ગયેલો હતો ઓકે વગેરે વગેરે કારણો હતા તે આપવામાં આવેલા હતા ઇન્ડિયન સાયક્રાટ્રિસ સોસાયટીના સર્વેક્ષણ મુજબ માનસિક રોગોથી સંબંધિત બાબતોની સંખ્યામાં કોરોનાના સમયની અંદર વીસ ટકાની વૃદ્ધિ થઈ કે જે ઇન્ડિયન સાયક્રાટ્રિસ સોસાયટી છે એને એવું કીધું હતું કે કોરોનાના સમય દરમિયાન જે પણ રોગ છે કે માનસિક જે પણ રોગ છે તેમાં વીસ ટકાની વૃદ્ધિ થઈ વિશ્વના કુલ રોગમાં પંદર ટકા રોગ છે તે માનસિક છે અને આઈસીએમઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ભારતમાં સાતમાં એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યથી સંબંધિત ચિંતાઓથી ગ્રસ્ત છે આવું જે છે તે આઈસીએમઆર દ્વારા કહેવામાં આવેલું છે કે ભારતના જેટલા પણ લોકો છે એટલે કે સાત વ્યક્તિ છે સાતમાંથી એક વ્યક્તિ જે છે એ માનસિક રીતે ટેન્શન કે ત્રાસથી કંટાળેલો વ્યક્તિ છે એવું કહી શકે છે ઓકે ફ્રન્ટલાઇન એન્ડ એસેન્શિયલ વર્કર આખું જે આપણે કોરોનાનું જોઈ રહ્યા છીએ કે યોર મેન મેન્ટલ હેલ્થ ડ્યુરિંગ કોવિડ નાઇન્ટીન આગળ વાત કરીએ કોવિડ નાઇન્ટીનના કારણે થયેલી માનસિક સમસ્યામાં વૃદ્ધિ એકસો પચાસ મિલિયન લોકો સંભવિત માનસિક રોગથી પીડિત છે ઉદાહરણ તરીકે સ્વાસ્થ્ય દેખભાળ કરતાં કાર્યકર્તા સ્વાસ્થ્ય દેખભાળ કરતાં કાર્યકર્તા કઈ રીતે માનસિક બાબતથી પીડિત છે તો એને ક્યાંય ને ક્યાંય એવો ડર લાગે છે કે જે પણ કોરોનાના પેશન્ટ છે એની સેવા કરે છે કે એની જે દેખભાળ કરે છે તો એને ક્યાંક ને ક્યાંક એવો ડર હશે કે એને પણ કોરોના થઈ જાય અને કોરોનાની જે ઇલાજ છે થોડો કરવો મુશ્કેલ પડી જાય એનો ઈલાજ કરવો મુશ્કેલ રહે ઓકે એટલે કે જે સ્વાસ્થ્ય દેખભાળ કરતા કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક આ ડર હતો કોવિડ રોગીઓને ડર હતો ક્યાંક ને ક્યાંક કારણ કે શરૂઆતની અંદર જ્યારે કોરોના ફેલાયેલો હતો જ્યારે કોરોનાની જે પ્રેશર શરૂઆત હતી થયેલી હતી એ સમયે જે કોરોનાના રોગીઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક ડર હતો કે કોરોનાની દવા નથી એકવાર કોરોના થઈ ગયો એટલે માણસનું મરવું એ ફાઇનલ છે આવી ક્યાંક ને ક્યાંક માનસિક જે એક અવધારણા છે તે બંધાઈ ચૂકેલી હતી ઓકે એટલે કે જે માનસિક સંતુલન એ પણ વિખાય છે બાળકો મહિલાઓ વૃદ્ધજનો અસંગઠિત ક્ષેત્રના શ્રમિક પ્રવાસી અને દિવ્યાંગજનો બાળકો મહિલા બાળકોમાં શું હતું કે બાળકોને સ્કૂલે જવાનું બંધ થઈ ગયું બહાર રમવાનું હતું એ બંધ થઈ ગયું ઘરની અંદર ચોવીસ કલાક પેક મહિલાઓ વૃદ્ધજનોની સેમ કન્ડિશન હતી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો હતા એ દરરોજનું રોજનું કરીને ખાતા હતા એક દિવસની મહેનત કરીને રાતે ભરપેટ જમતા હતા તો હવે તો બધી વસ્તુ જ બંધ થઈ ગઈ તો આ લોકોને ભોજન નો ડાઉટ શરૂઆતની અંદર જ્યારે આ થોડો પ્રોબ્લેમ થયો હતો ત્યારબાદ છે તે સરકાર દ્વારા એનજીઓ દ્વારા જે લોકો ભારતના બીજા પણ જે લોકો છે તેને આ ભોજનની સહાયતાની જે ભોજનની સહાયતા હતી તે કરેલી હતી પ્રવાસી અને દિવ્યાંગજન જેમ કે પ્રવાસીની વાત કરીએ તો કોઈ વ્યક્તિ આઉટ ઓફ ઇન્ડિયા પ્રવાસમાં ગયેલું હોય કામ માટે ગયેલું હોય ફરવા માટે ગયેલું હોય તો આઉટ ઓફ સ્ટેટ ફરવા માટે અથવા કામ માટે ગયેલું હોય સડનલી આજે આપણું લોકડાઉન આવેલું હતું તેના કારણે એ લોકો જે તે જગ્યાએ ફસાઈ ચૂક્યા હતા તેનાથી પણ એ લોકોને પ્રેશર એક મેન્ટલી પ્રેશર હતું તે આવેલું હતું ક્લિયર રાખી વસ્તુ કારણ કયા કયા હતા તો એની અંદર અલગ અલગ કારણો આપેલા છે જેમ કે પહેલું કારણ લઈએ આપણે સરકારી નીતિ કે સોશિયલ ડિસ્ટન્સિંગ ક્વોરન્ટાઇન યાત્રામાં રોકાણ શાળામાં રજા વગેરે નીતિઓથી ભય જેના કારણે ભય ચિંતા ભ્રમ ક્રોધ વગેરેને પ્રોત્સાહન મળ્યું સોશિયલ ડિસ્ટન્સિંગ ક્વોરન્ટાઇન ક્વોરન્ટાઇનના કારણે માનસિક જે હતી તેમાં માણસો છે એને ભય અને ચિંતા અને ભ્રમ જેવા વસ્તુ હતી તે માનસિક થઈ ગઈ ચૂકી હતી કે ક્વોરન્ટાઇન કરેલા હતા એટલે એ વ્યક્તિએ ચૌદ દિવસ અથવા પંદર દિવસ એકલા રહેવાનું હતું કોઈપણ જગ્યા ઉપર એક રૂમની અંદર એક્ઝામ્પલ તરીકે એક રૂમની અંદર એ વ્યક્તિએ ચૌદ પંદર દિવસ એકલા રહેવાનું હતું હવે સ્વાભાવિક રીતે એ વ્યક્તિ ચૌદ પંદર દિવસ એકલો રહેશે એટલે એનું માનસિક સંતુલન છે ક્યાંક ને ક્યાંક બિગડવાનું ક્યાંક ને ક્યાંક એનું માનસિક સંતુલન છે તે ખોવાવાનું ઓકે એટલે કે એને ભય ટેન્શન અને ભ્રમ અને ક્રોધ જેવા જે જે પરિબળો છે એને પ્રોત્સાહન મળેલું હતું ઓકે ત્યારબાદ સામાજિક કારણની વાત કરીએ બીમાર વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરવું સામાજિક કારણની અંદર કે જે પણ બીમાર વ્યક્તિ છે જે ઘણા વિડીયો પણ એવા લીક થયેલા હતા અને જે જેની અંદર કે ડૉક્ટર અથવા નર્સ જે હતા એ બીમાર વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરે છે અથવા એવા એવા પણ વિડીયો લીક થયેલા હતા કે જે બીમાર વ્યક્તિ છે એ ડૉક્ટર અને નર્સનું કે જે માનતા નથી અને તેને હેરાન પરેશાન કરે છે એટલે એક સામાજિક કારણ પણ આ હતું બાળકોની શિક્ષામાં વિક્ષેપણ અને ભવિષ્યની અનિશ્ચિતતા કે સડનલી લોકડાઉન થવાના કારણે જે બાળકોની જે શાળા હતી એ અનિશ્ચિત કાળ સુધી એટલે કે જ્યાં સુધી સરકાર જાહેરાત ન કરે ત્યાં સુધી જે શાળા છે તે બંધ કરી દેવામાં આવેલી હતી જેનાથી બાળકોનું ભવિષ્ય હતું જે જોખમાયું હતું મહિલાઓના માનસિક દબાણમાં છાસઠ ટકા વધારો થયો કારણ કે બધું પ્રેશર ક્યાં આવે મહિલાઓ પર કારણ કે ઘરની અંદર બેઠા બેઠા આપણો ઓર્ડર ચાલુ હોય ક્લિયર રાખી વસ્તુ આપણે ઓર્ડર આપવાનું ચાલુ હોય અને ઘરની બધી જવાબદારી આપણે એવું કહીએ કે જ્યાં સુધી મહિલા એક ઘરમાં ન હોય ત્યાં સુધી એ ઘર બનતું નથી ઓકે તો એ પરિસ્થિતિ અહીંયા હતી તે મહિલાઓ ઉપર માનસિક દબાણની જે પરિસ્થિતિ છે તે વધારો થયો હતો શું કામ કારણ કે બધા ઘરે જ બેઠા હતા ક્લિયર લાગીશ તું આર્થિક કારણ વ્યાપારિક અને અર્થવ્યવસ્થા ગંભીર રૂપથી પ્રભાવિત વ્યાપાર અને અર્થવ્યવસ્થા સ્વાભાવિક રીતે લોકડાઉનની અંદર ઘરની બહાર નીકળવાની વ્યવસ્થા બંધ હતી લોકો એક જગ્યા પર અથવા બીજી જગ્યા ઉપર ક્વોરન્ટાઈન થયેલા હતા સોશિયલ ડિસ્ટન્સિંગ હતું તો આ બધી પરિસ્થિતિને જોઈએ તો કામ કરવાની તો કોઈ વાત જ નથી એક નેગેટિવ પોઈન્ટ એ પણ છે કે આ આ આ સમય દરમિયાન જે બ્લેક માર્કેટ હતું ને તે વધારે ચાલેલું હતું જે બ્લેક માર્કેટ હતું તે વધારે ચાલેલું હતું સ્વાભાવિક રીતે આપણે લોકો ગુજરાતી છે એટલે ગુજરાતની જે પબ્લિક છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રથી બિલોંગ કરતા હોય સુરત છે અમદાવાદ છે વડોદરાથી બિલોંગ કરતા હોય તે લોકોને એક મસાલો ખાવાની જે થોડી આદત હોય જે એનું એક્ઝામ્પલ એનું તમને સમજાવું છું કે જે મસાલો ખાતા હતા જે તે સમયે જે દસ રૂપિયાનો હતો તો એ પચાસ પચાસ રૂપિયાનો આવવાનું જે વેચવાનું સારું થઈ ગયું તો એક પ્રકારનું એ શું થયું એક સામાજિક સંતુલન જ બગાડે છે પ્રેશર જ આવે છે કે પચાસ રૂપિયાની હોય તો આ વસ્તુ નહીં મળે ક્લિયર થઈ જાય આખી વસ્તુ ઓકે એટલે કે જે અર્થવ્યવસ્થા હતી એ ગંભીર રૂપથી પ્રભાવિત થઈ કે અર્થવ્યવસ્થામાં ક્યાંય ને ક્યાંય અટકાયત હતી તે આવી ચૂકી હતી અર્થવ્યવસ્થા હતી તે સ્ટોપ થઈ ગઈ હતી મીડિયાની ભૂમિકા મીડિયાની ભૂમિકામાં શું હતું તો પેલો ભયમાં વધારો કે ન્યૂઝ ચેનલ ચાલુ કરો એટલે શરૂઆત જ કોરોનાથી થયા ફિક્સ હતું જેવી તમે ન્યૂઝ ચેનલ ચાલુ કરો તો આ રાજ્યની અંદર એટલા કેસ આવેલા છે આ રાજ્યની અંદર એટલા કેસ આવેલા છે આ રાજ્યની અંદર એટલા કેસ આવેલા છે આ સિટીની અંદર આ છેવાડાના ગામડામાં હજી સુધી કોઈ કેસ નહોતા પહોંચેલા ત્યાં પણ કોરોનાનો કેસ આવી ગયો એટલે માણસ ટેન્શનમાં આવી ગયો કે છેવાડાના ગામડા સુધી જો કોરોના આવી જતો હોય તો આપણે તો સિટીમાં રહી છીએ આપણે તો એક મેઇન ગામની અંદર રહી છીએ તો સ્વાભાવિક રીતે કોરોના આવી જવાનો એટલે કે મીડિયાએ પહેલી વસ્તુ તો શું કર્યું ભયમાં વધારો કર્યો માનસિક સ્વાસ્થ્ય દેખભાળ સેવાઓ સુધી મર્યાદિત પહોંચી ઓકે એટલે માનસિક સ્વાસ્થ્ય દેખભાળ સેવાઓ છે તે મર્યાદિત પહોંચેલી હતી ઉદાહરણ તરીકે વન પોઈન્ટ થ્રી બિલિયન લોકોની માનસિક દેખભાળ હેતુ માત્ર નવ હજાર મનોચિકિત્સક ઉપલબ્ધ હતા એટલે કે જે જેટલી મેડિકલ સર્વિસ હોવી જોઈએ મેડિકલ સુવિધા હોવી જોઈએ એટલી સુવિધા હતી નહીં ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ અસર શું થઈ તેની વાત કરીએ કે જે આ માનસિક સંતુલન બગડે છે તેની અસર શું થાય કારણ સમજી લીધા કે કઈ રીતે માનસિક સંતુલન જે આપણું બગડે છે એનું એક કરંટની અંદર ઇસ્યુ શું છે તે સમજી ગયા કારણ કે એમાં વૃદ્ધિ થઈ છે વીસ ટકા અંદર વૃદ્ધિ થઈ છે કયા કારણે માનસિક જે સંતુલન છે અથવા માનસિક જે છે તે આપણું બગડે છે ત્યારબાદ ત્રીજી વાત આપણે કરીએ કે આ માનસિક તણાવ વધવાના કારણે કંઈ કઈ અસરો થાય છે તે વાત કરીએ મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ થાય સમજીએ લોકો વિભિન્ન નકારાત્મક રીતોનો આશ્રય લઈ શકે છે એક્ઝામ્પલ તરીકે માદક દ્રવ્ય તમાકુનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ કે માણસ પોતાનું જે ભય છે કે પોતાના મનની અંદર જે ડર છે આ ડરને દૂર કરવા માટે માણસ બીજા રસ્તા અપનાવી શકે છે જેમ કે એક ફેમસ તો છે જે આપણે માદક દ્રવ્ય એટલે કે દારૂ પી લેવો ક્લિયર રાખીશ તું તમાકુ ખાવું જેનાથી પણ એવું નશો ચડે એવું કહેવાય છે ઓનલાઈન ગેમિંગ એટલે કે પબજી જે આપણે બધાએ ઓનલાઈન જે કોરોનાના સમયની અંદર બધાએ આજ કરેલું છે પબજી મોટાભાગના લોકોએ મોટાભાગના લોકો પબજી રમતા હતા જે જે આપણી જેવા વિદ્યાર્થીઓ જે તારી તૈયારી કરી રહ્યા હતા એનું ધ્યાન ક્યાંક ને ક્યાંક વાંચવામાં લખવામાં ભણવામાં હતું કે આપણે લોકોને થોડો આશ્રય મળેલો હતો કે એક લાંબો એક ટાઈમ મળેલો છે એક ગેપ મળેલો છે ફેમિલી સાથે રહેવાનો પ્લસ તૈયારી કરવાનો પ્લે રાખી વસ્તુ ઓકે ત્યારબાદ બીજું કારણ વાત કરીએ આર્થિક પ્રભાવ હોસ્પિટલનો ખર્ચ કર્મ અછત કે અમુક અમુક હોસ્પિટલો એવી જોયેલી છે કે ન્યૂઝપેપરની અંદર આવેલી છે મેં જોયેલી છે તમે જોયેલી હતી કે પેકેજ ડિક્લેર કરેલા હતા કે આ થ્રી સ્ટાર કે ફોર સ્ટાર હોસ્પિટલ છે એની અંદર તમને કોરોના થયો હોય તમે કોરોનાની અંદર કોરોનાના સમય દરમિયાન તમે એડમિટ થાવ છો આ હોસ્પિટલની અંદર તો તમને પંદર લાખ રૂપિયાનું પેકેજ કે જ્યાં સુધી તમે રિકવરી ના આવે પંદર દિવસનું જે પેકેજ હતું એવું શરૂઆતમાં આપણે કહેતા હતા કે ચૌદ પંદર દિવસની અંદર તમારું સારું થવાનું હોય તો થઈ જાય અને પંદર દિવસમાં સારું ન થાય તો કન્ડિશન થોડી ક્રિટિકલ કહેવાય તો પંદર દિવસનું પંદર લાખનું પેકેજ ડિક્લેર કરતા હતા અમુક હોસ્પિટલ થ્રી ફોર સ્ટાર નહોતી એ લોકો આઠ લાખનું પેકેજ ડિક્લેર કરતા હતા સમજાઈ આખી વસ્તુ એક જે ટુરિસ્ટ પેકેજ આપે એવું પેકેજ આપવાની શરૂઆત થઈ ગઈ હતી કરમાં અછત કારણ કે ઇકોનોમી જ ઠપ હતી આપણી વ્યવહાર જ બંધ હતો આપણો અર્થવ્યવસ્થા જ આપણી સાવ બેસી ગઈ હતી એટલે કર તો ક્યાંથી લોકો આવક થાય તો કર ચૂકવે સમજાઈ આખી વસ્તુ બાળકોને અને કિશોરોના માનસિક વિકાસ અવરોધાયેલા હતા બાળકોનું જે શાળા જવાનું અનિશ્ચિત કાળ સુધી બંધ થઈ ગયું હતું કે બાળકો હવે બેસી બેસીને ઘરમાં શું કરશે સમજાય કશું જે એજ્યુકેટેડ કોઈ માતા પિતા હોય કે કોઈ જે વાલી કે જે પેરેન્ટ્સ છે જે સમજ સમજુ સમજણ શક્તિ ધરાવતા હતા એને પોતાના બાળકો માટે કંઈક ને કંઈક કોરોનાની અંદર ઉપાયો છે તે શોધી કાઢેલા હતા ક્લિયર કહેવું ત્યારબાદ ત્રીજી વાત કરીએ હિંસા પ્રેરિત જોખમમાં વૃદ્ધિ ઉદાહરણ તરીકે બેરોજગાર કુપોષણ તથા નિર્ધરતા નિર્ધનતા હિંસા પ્રેરિત જોખમમાં વૃદ્ધિ કે માણસ બેરોજગાર બહેનો બેકાર બહેનો આવક બંધ થઈ ગઈ તો હવે માણસ શું કરશે ચોરી લૂંટફાટ તરફ આગળ વધશે પોતાનું પેટ ભરવા માટે કોઈ ખરાબ રસ્તો અપનાવશે શુદ્ધ ગુજરાતીની અંદર કંઈ તો બે નંબરના ધંધા ચાલુ કરશે કઈ રાખી વસ્તુ આત્મહત્યા દિવ્યંગતામાં વૃદ્ધિ પ્રેરિત થશે કે લોકો કંટાળીને ઘણા એવા ન્યૂઝપેપરની અંદર તમે વાંચેલા હશે કે કોરોનાથી કંટાળીને લોકો મૃત્યુ જે આત્મહત્યા હતા તે કરી લીધી હતી કોરોનાની અંદર પૈસાની અછત હોવાના કારણે વ્યક્તિ હતા તે પુલ નીચેથી નદીની અંદર કૂદી ગયા કે પૈસા ચૂકવવાના હોવાના કારણે પૈસા ચૂકવી શકે એવી પરિસ્થિતિ નહોતી એના કારણે દવા પીને લોકો મૃત્યુ પામ્યા ઓકે આવા ઘણા બધા કેસો છે તમે કોરોનાના સમય દરમિયાન સાંભળેલા હશે કોવિડ નાઇન્ટીનના સમયે માનસિક સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે શરૂ કરેલી પહેલ ઓકે કઈ કઈ પહેલ શરૂ કરેલી હતી જેમ કે એક આ પોસ્ટરની અંદર પણ તમને ઘણી બધી વસ્તુ સમજાઈ જાય છે ટેક કેર ઓફ યોર બોડી એટલે કે યોગા કરવાની શરૂઆત કનેક્ટ વિથ અંધેર કે લોકો સાથે કદાચ ફેસ ટુ ફેસ આપણે ન મળી શકીએ પરંતુ આપણું ઇન્ટરનેટ સુવિધા ચાલુ હતી મોબાઈલ આપણા ચાલુ હતા ઇલેક્ટ્રિસિટી આપણી ચાલુ હતી કે મોબાઈલને ચાર્જિંગમાં મૂકીને તમે કોઈ વ્યક્તિ સાથે ડિસ્કસ કરી શકો વાત કરી શકો ફોકસ ઇન ઓન ધ ફેક્ટ કે જે હકીકત જે વસ્તુઓ છે તેને તેની ઉપર ધ્યાન આપો સેટ ગોલ્સ એન્ડ પ્રાયોરિટીઝ આપો કે જે આપણે પ્રિપેરેશન કરી રહ્યા છીએ હવે એટલો ટાઈમ મળેલો હતો આપણે તો આ ટાઈમની અંદર આપણે જે ક્લાસ થ્રીની કે ક્લાસ થ્રી અપર લેવલની તૈયારી કરતા હતા તો એની જગ્યાએ આપણે આપણો ગોલ થોડો ઊંચો રાખો કે વન ટુની તૈયારી કરી કે આ સમય દરમિયાન એટલો જેટલો સમય આપણે મળેલો છે આ સમયનો આપણે આ તકનો છે તે લાભ લઈએ મેક ટાઈમ ઓફ ઓન વિન્ડ ટેક બ્રેક ફ્રોમ ધ ન્યૂઝ ઓકે કે ન્યૂઝનાથી તો છૂટાછેડા લઈ લેવાની જ વાત હતી ઓકે આ સમયે કે ટીવી ચાલુ કરીને બંધ જ કરી દેવાની એટલા માટે ટીવી આપણે રાખેલી હતી ડબલ્યુએચ દ્વારા સંદેશાની શૃંખલા શરૂ કરવામાં આવેલી દિશાનિર્દેશ રજૂ કરવામાં આવેલા હતા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દિશાનિર્દેશ જારી કરવામાં આવેલા હતા શેના માટે માનસિક સ્વાસ્થ્ય માટે સંગીત સાંભળવું દિશાનિર્દેશ કયા હતા તે વાત કરીએ સંગીત સાંભળવું સારા પુસ્તકો વાંચવા ટીવી મનોરંજનના કાર્યક્રમો છે તે જોવા પણ કાર્યક્રમ કેવા જોવા મનોરંજનના જે ચોખટ લખેલી છે અહીંયા ક્લિયર કીધેલું છે કે મનોરંજનના કાર્યક્રમો જોવા ન્યૂઝ ચાલુ કરી ન્યૂઝ ચેનલ ચાલુ કરીને ન બેસવું કે કોવિડને રિલેટેડ કાંઈ પણ ન્યૂઝ આવે એ ચાલુ કરીને ન બેસવા સંગીત સાંભળવું એટલે કે જે સારા પુસ્તકો આપણે ગમતા હોય એવા પુસ્તકો વાંચવા તંબાકુ મદ્યપાન અને અન્ય માદ્રક દ્રવ્યોનું સેવન કરવું નહીં આત્મનિર્ભર મોસ્ટ એમ્પી પોઈન્ટ યાદ રાખજો આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા મનોદર્પણ પહેલની શરૂઆત કરવામાં આવેલી હતી માનસિક સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે મનોદર્પણ પહેલની શરૂઆત કરવામાં આવેલી હતી માનવ સંસાધન વિકાસ દ્વારા શું હતો હેતુ તેની વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક કલ્યાણ 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 માટે છાત્રો શિક્ષકો અને પરિવારો માટે મનોવૈજ્ઞાનિક સહાયતા હતી મનો દર્પણ રાખીશ તું ત્યારબાદ વાત આગળનો પોઈન્ટ લઈએ ઈ લર્નિંગ ઈ લર્નિંગ હવે ઈ લર્નિંગનું અત્યારે આપણે તમે જે મને જોઈ રહ્યા છો એક ઈ લર્નિંગ જ છે ઓકે કોરોનાના સમયની અંદર ઈ લર્નિંગનું જે શરૂઆત હતી એ ઘણા ટાઈમથી થઈ ગઈ હતી પરંતુ મહત્ત્વ ક્યારે સમજાણું આપણે કોરોનાના સમયમાં કે જ્યારે આપણે લોકો એકબીજાને ફેસ ટુ ફેસ મળી નહોતા શકતા કે જ્યારે આપણી જે લિંક હતી એ બ્રેક થઈ ગઈ હતી તો એ સમયે ઈ લર્નિંગ જે છે તે આપણે જોડી રાખેલા હતા એકબીજા સાથે ઓકે ઈ લર્નિંગ જે છે તે યુનેસ્કોના મત મુજબ માર્ચ બે હજાર વીસના અંત સુધી એકસો એંસીથી વધારે દેશોમાં વિદ્યાલયો અસ્થાયી રૂપેથી બંધ કરવામાં આવ્યા હતા જેમાં એક પોઈન્ટ છવ્વીસ બિલિયનથી વધુ વિદ્યાર્થી પ્રભાવિત થયા હતા ભારતમાં કેટલા હતા ત્રણસો વીસ બિલિયન ત્રણ સોરી મિલિયન ત્રણસો વીસ મિલિયન સ્ટુડન્ટ છે તે ભારતની અંદર હતા તે પ્રભાવિત થયા હતા જેનાથી જે અસનિશ્ચિત કાળ સુધી એટલે કે જે સ્કૂલો બંધ થઈ ગઈ હતી અસ્થાયી રૂપથી તેની વાત કરવામાં આવી છે ઓકે એટલે કે જે ચુબૂક હતી એ સિવાય આવી ગઈ આખી લેપટોપની અંદર એટલે આપણું ઇ લર્નિંગ છે તે ઈ લર્નિંગના લાભ શું છે તેની વાત કરીએ પહેલો પોઈન્ટ સમયમાં સ્થાપકતા ઇ લર્નિંગની અંદર પહેલાં અત્યારે આપણે જ્યારે સ્કૂલે જતા હતા તો આપણે સ્કૂલનો એક ટાઈમ ફિક્સ હોય સવારે સાત આઠ વાગ્યાથી લઈને બારે એક વાગ્યા સુધી અથવા બારે એક વાગ્યાથી લઈને સાંજના પાંચ છ વાગ્યા સુધી પરંતુ ઈ લર્નિંગની અંદર એક સ્થિતિ સ્થાપકતા આવે કે તમને રાતે એવું લાગે કે મારે બાર નવ વાગે લેક્ચર ચાલુ કરવું છે કે મારે દસ વાગે લેક્ચર ચાલુ કરવું છે કે મારે સાડા નવે લેક્ચર ચાલુ કરવું છે તો તમે સાંજે કરી શકો તમને એવું લાગે કે હવે નહીં આપણે બપોરે લેક્ચર ચાલુ કરો તો તમે બપોરે લેક્ચર ચાલુ કરી શકો છો સ્ટુડન્ટ જે લોકો જોવે છે જેને જેને આ લેક્ચર જોવાનો છે અત્યારે જેમ કે મારો આ લેક્ચર તમે જોઈ રહ્યા છો અત્યારે લાઈવ કદાચ તમે લાઈવ ન જોતા હો તમે રેકોર્ડેડ જોતા હોય તો આપણે આપણા ટાઈમે તમે તમારા ટાઈમે લેક્ચર જોઈ શકો છો તો એક સ્થિતિ સ્થાપકતા છે કે તમને ઈચ્છા થાય ત્યારે તમે લેક્ચર જોઈ શકો ક્લિયર રાખીશ તો એટલે મેઇન વસ્તુ શું છે કે તમારે આ લેક્ચર સમજવાનું છે તો એ તમે સમજી શકો છો સરળ ઉપલબ્ધતા કે કોઈપણ રીતે ઓનલાઈન છે અત્યારે તમે કદાચ છેવાડાના ગામડાની અંદર પણ રહેતા હોય તમારી પાસે મોબાઈલ અને ઇન્ટરનેટ હોય તો તમે આ અમારો લેક્ચર છે દુનિયાના કોઈપણ ખૂણે બેસીને તમે જોઈ શકો છો શિક્ષણની અનુપલબ્ધતામાં સુધાર કે જે શિક્ષણની શિક્ષણ અને જે સ્ટુડન્ટ વચ્ચેનો જે સંબંધ હતો એ કટ થઈ ગયો હતો એ ફરીથી છે તે જોડાઈ શકે છે અને પર્યાવરણને અનુકૂળ પર્યાવરણને અનુકૂળ એટલે કે જે આપણે એક તો ઘરેથી સ્કૂલ સુધી જવા માટે જે વ્હીકલનો ઉપયોગ કરતા હોય તો પહેલી વસ્તુ તો પેટ્રોલ બચે આપણું અને પેટ્રોલ બચવાના કારણે પેટ્રોલનો જે યુઝ ઓછો થાય છે એના કારણે જે પ્રદૂષણ છે તે ઓછું ઓછું થશે સ્કૂલની અંદર જે આપણે બુક્સનો યુઝ કરીએ છીએ એ બુક્સ જે લાકડાને કટ કરવામાંથી લાકડામાંથી જે બુક્સ બનાવવામાં આવે છે તો એનું પણ જે છે તે લાકડા જે છે તે ઓછા કટ થશે કારણ કે બુકની જ જરૂર નહીં પડે હવે ક્લિયર થઈ જાય વસ્તુ એટલે બધી રીતે હતું તે પર્યાવરણને અનુકૂળ છે તે ઈ લર્નિંગ છે ક્લિયર રાખી વસ્તુ આ તમે જોઈ રહ્યા છો આગું કે ઈ લર્નિંગ છે તે વિવિધ ક્ષેત્રને જોડે છે ઈ લર્નિંગના દોષ એટલે કે એના ગેરફાયદા શું છે સીમિત ફીડબેક સીમિત ફીડબેક એટલે કે બધા લોકો ઈ લર્નિંગથી પરિચિત હોય કે સોરી બધા લોકો ઈ લર્નિંગમાં પોતાનું જે ધ્યાન છે તે રાખી શકે એ વસ્તુ સો ટકા સાચી નથી અથવા એ વસ્તુ સો ટકા શક્ય શક્ય પણ નથી કે અત્યારે મારો લેક્ચર છે તો ગુજરાતની અંદર જેટલા પણ કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા લોકો આ લેક્ચર જોવે જરૂરી નથી ક્લિયર રાખી તો અમુક લોકો જ જોઈ શકે અમુક લોકો જ જોશે ક્લિયર ત્યારબાદ સામાજિક જુદાપણું કે એકલા એકલા બેસીને લેક્ચર જોવાનું એકલા એકલા બેસીને તૈયારી કરવાની ઓકે અંદરથી એવું લાગે કે આ દુનિયામાં હું એક જ છું હું એક જ આ તૈયારી કરી રહ્યો છું બીજી કોઈ માથાકૂટ નહીં તમે ક્લાસની અંદર જ્યારે જ્યારે ઓફલાઈન ક્લાસો ઓફલાઈન ક્લાસ ચાલુ હતા ઓકે જે આપણે સ્કૂલો જ્યારે ચાલુ હતી તો સ્કૂલની અંદર જઈને બેસો તો તમને શું લાગે થોડું સ્કૂલની અંદર જઈને બેસીએ તો શું લાગે કે આપણે એક માહોલ ક્રિએટ થાય શું થાય એક માહોલ ક્રિએટ થાય બધા વિદ્યાર્થીઓનો આપણે કોન્ટેકમાં આવીએ અને એક ભણવાની જે મજા મસ્તી સાથે જે ભણવાની જે ઈચ્છા હોય તે આપણે ત્યાં પૂરી કરી શકીએ પણ આ સ્કૂલમાં યાદ રાખજો હવે અત્યારે આ આ લેવલે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે ત્યારે આ બધી વસ્તુઓનો વિચાર કરો થોડો ન કરો તો વધારે સારું સ્વપ્રેરણાની આવશ્યકતા એટલે કે સેલ્ફ મોટિવેટ થવું કે જ્યારે આપણે વાંચતા હોય કે લખતા હોય કે આપણે જ્યારે વિડિયો જોતા હોય તો જે સમયે તમે કંટાળી જાઓ છો એકલા એકલા વિડિયો જોઈને તો ત્યારે કંટાળો નહીં લેવાનો ત્યારે અંદરથી તમારે સેલ્ફ મોટિવેટ કરવું પડે પોતાની જાતને મોટિવેટ કરવું પડે હવે ક્લાસની અંદર ઓફલાઈન ક્લાસીસની અંદર હોય હવે ત્યાં તમે બેઠા હોય હવે હું તમને ત્યાં ભણાવતો હોઉં કોઈ વ્યક્તિ જે તે બગાસા ખાતો હોય કે માથું હોય તે ખંજવાડતો હોય કે બેંચ સાથે બેન્ચ સાથે માથું પછાડતો હો તો એને તરત ઊભો કરીને હું પૂછી શકું બોલો ભાઈ તમારે શું પ્રોબ્લમ છે શું પ્રોબ્લેમ છે તમને શું કંટાળવા આવે છે શું નથી સમજાતું આ વસ્તુ મને અત્યારે ન ખબર પડી શકે કે જ્યારે હું આ લેક્ચર તમારી સામે રજૂ કરું છું ત્યારે ઓકે ઓનલાઈન પરીક્ષામાં નકલની સંભાવના ઓકે મોસ્ટ ટાઈમ એમ્પી પોઈન્ટ છે કે ઓનલાઈન પરીક્ષાની અંદર નકલ થવાની સો એ સો ટકા ખાતરી કારણ કે આપણો એક ધર્મ છે આપણી એક આપણે એક એવી નીતિ બનાવી લીધેલી છે કે કોઈપણ રીતે આપણે પાસ થવું કોઈપણ રીતે આપણે પાસ થવું ક્લિયર રાખી વસ્તુ અને એમાં પણ ઘરમાં જો કોઈ એવી વ્યક્તિ આપણે સપોર્ટ કરવાવાળી મળી ગયું હોય એટલે તો ઓહો હો ઇસ્કોર લગાડાલા તો લાઈફ ઝીંગાલા ક્લિયર રાખી ઓકે કે આપણને મજા આવી જાય આપણું કામ થઈ જાય ઓકે તો આ ઓનલાઈન પરીક્ષા જે મોબાઈલ અથવા લેપટોપ અથવા તમે જે પણ મોનિટરની અંદર લેક્ચર જોતા હોય તમે એની અંદર એક્ઝામ આપતા હોય તો ઇઝીલી તમે ચોરી છે તે કરી શકતા હો ક્લિયર રાખી વસ્તુ એટલે કે નકલની એક શક્યતા છે તે વધી જાય છે ઓનલાઈન ટીચિંગની અંદર ક્લિયર ઈ લર્નિંગ સંબંધિત સમસ્યાઓ કંઈ કહે છે તો ઇન્ટરનેટ કનેક્શનની અનુપલબ્ધતા પહેલી વસ્તુ કે અત્યારે જે ભારત સર જે આપણા જે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી છે આખી કે જે અલગ અલગ જે પ્રોવાઈડર છે આપણા સિમ કાર્ડના કે જેના પણ નેટના કહે તે ઓકે તો એ તમે જનરલી આપણે નેટનું રિચાર્જ કરાવીએ તો ચોર્યાસી દિવસનું છસો રૂપિયાનું રિચાર્જ થતું હોય દિવસનું વન પોઈન્ટ ફાઇવ જીબી આપણે નેટ મળતું હોય પરંતુ બધા લોકો આ છસો રૂપિયા ખર્ચી શકે એ જરૂરી નથી કદાચ તમારા માટે એટલા પૈસા ઇઝી તમે ખર્ચી શકતા હોવ પણ બધા વ્યક્તિઓ છે તે બધા લોકો છે ત્યાં છસો રૂપિયા ખર્ચી શકે તે જરૂરી નથી અને બીજી વસ્તુ કે બધી જગ્યાએ ઇન્ટરનેટ સરખું આવે કે સારું આવે એની પણ કોઈ ગેરંટી નથી ક્લિયર રાખી વસ્તુ એટલે કે ઇન્ટરનેટ કનેક્શનની અનુપલબ્ધતા ઉદાહરણ તરીકે કે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઓર્ગેનાઇઝેશનના આંકડા પ્રમાણે ચાર ચાર ટકા ગ્રામીણ પરિવાર અને ત્રેવીસ ચાર ટકા શહેરી પરિવાર પાસે કોમ્પ્યુટર લેપટોપ ઉપલબ્ધ જ નથી સોરી ઉપલબ્ધ છે એટલા લોકો પાસે જ છે તે લેપટોપ અથવા કોમ્પ્યુટર છે તે ઉપલબ્ધ છે લૈંગિક ભેદભાવ ઉદાહરણ તરીકે જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારત છે તે એકસો બારમા ક્રમે છે કે લૈંગિક જે છે તે ભેદભાવ જોવા મળશે સ્થાનિક ભાષામાં શિક્ષણ સામગ્રીઓની અનુપલબ્ધતા જેમ કે વચ્ચે આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હતી તે શિક્ષણ માટેની જે છે તે ચેનલો ચાલુ કરવામાં આવેલી હતી જે આઠથી લઈને બારમા ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ છે એના માટે જે એની બુક છે એ લોન્ચ કરવામાં આવેલી હતી કે શિક્ષકો લાઈવ ભણાવતા હતા લાઈવ મીન્સ કે ટીવીની અંદર ભણાવતા હતા ક્લિયર રાખી વસ્તુ ઓકે પરંતુ એ રિજનલ લેંગ્વેજમાં ઉપલબ્ધ હોવું એ જરૂરી નથી અથવા રિજનલ લેંગ્વેજમાં મળી રહીએ એ પણ થોડું મુશ્કેલી કામ છે ક્લિયર રાખી વસ્તુ શિક્ષકો સમ સમક્ષ નવી ટેકનોલોજીના ઉપયોગના કારણે થતી સમસ્યાઓ કે જે પણ શિક્ષક જે તે સમયથી ભણાવતા હોય અથવા રિટાયરમેન્ટની એજ ઉપર હોય અથવા અમુક એક ખાસી ઉંમર થઈ ગઈ હોય પચાસ પિસ્તાલીસ વર્ષ થઈ ચૂક્યા હોય હવે આ સમયે નવી ટેકનોલોજીથી પરિચિત થવું અથવા નવી ટેકનોલોજી શીખવી એક માથું દીવલમાં પછાડવા જેવું કામ છે ક્લિયર રાખી વસ્તુ એટલે કે આ વસ્તુ જે શિક્ષકો છે તે સમજી ન શકે અમુક બધાની વાત નહીં કરતો જે અમુક લોકો નથી સમજી શકતા તેની વાત છે કે બધા સમજી શકે એ જરૂરી નથી ક્લિયર રાખી વસ્તુ કે એનો ઉપયોગ કઈ રીતે કરવો એ સમજી શકે એ જરૂરી નથી અને ટેકનિકલ ઇસ્યુ તો આપણા ભારત દેશની અંદર થોડા થોડા રહેવાના ઓકે તો આ બધી વસ્તુઓ છે તે આપને જે છે તે સમસ્યા જોવા મળે છે શેના માટેની ઈ લર્નિંગની કે આટલા પોઈન્ટ છે તે ઈ લર્નિંગ માટેના પહેલી વસ્તુ લેપટોપ અને કોમ્પ્યુટર પચાસ ટકા વસાઇ નથી ક્લિયર રાખી વસ્તુ તો ક્યાંથી આપણે ઈ લર્નિંગ છે તે શક્ય કરી શકીએ બનાવી શકીએ સરકાર દ્વારા લીધેલા પગલા એમએચઆરડી એનસીઆરટી તકનીકી શિક્ષા વિભાગ દ્વારા એક પ્લેટફોર્મ ઊભું કરવામાં આવેલું હતું ઉદાહરણ તરીકે ઈપીજી પીજી પાઠશાળા સ્વયં રાષ્ટ્રીય શૈક્ષણિક સંગઠન કે જ્યાંથી તમે ફ્રીમાં ભણી શકો પ્રધાનમંત્રી ઈ વિદ્યા ટીવી ચેનલો દ્વારા જે હમણાં મેં તમને વાત કરી કે આપણે ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા ટીવી ચેનલો ચાલુ કરવામાં આવેલી હતી અવંતી દ્વારા સંકલ્પ વિકસિત કરવામાં આવેલો હતો ઓકે એટલે કે વગેરે અલગ અલગ જે પોઈન્ટ છે કે અલગ અલગ રસ્તાઓ છે તેની વાત કરવામાં આવેલી હતી કે ઈ એ જે ઈ લર્નિંગ છે તેને કઈ રીતે આપણે આગળ વધારી શકીએ અથવા ભારતની અંદર કઈ રીતે આપણે જે જે સક્સેસફુલ કરી શકીએ ત્યારબાદ કોવિડના કારણે શહેરી ગરીબો સમક્ષ ઉત્પન્ન મુશ્કેલીઓ કે કોવિડ નાઇન્ટીનના કારણે જે લોકો જે ડેલીનું રોજનું કરીને ખાતા હતા કે જે લોકો પાસે પોતાનું સેવિંગ નથી આ લોકો સામ કઈ કઈ સમસ્યાઓ ઉદભવી લેતી તેની વાત કરીએ ઓકે તમે આ જોઈ રહ્યા છો ઓગણીસો એકમાં ભારતની શહેરી જનસંખ્યા પચીસ મિલિયનથી વધી વર્ષ બે હજાર અગિયારમાં અગિયારથી વધી ત્રણસો મિલિયન થઈ ગઈ એટલે કે પહેલાં તો ભારતની જનસંખ્યા ઉપર આપણો કંટ્રોલ નથી શહેરી ક્ષેત્રે વધતી જનસંખ્યાની માંગની પૂર્તિ કરવામાં નિષ્ફળ રહ્યું છે કે શહેરી વિસ્તારમાં જે પણ લોકો રહ્યા છે એની જે જે ડિમાન્ડ છે એની કે એની જે જે માંગ છે એ માંગ પૂરી કરવામાં જે સરકાર છે અથવા જે પણ પ્રોવાઈડર છે એ નિષ્ફળ રહ્યા છે ત્યારબાદ ઉદાહરણ તરીકે આવાસ પેજળ પરિવહન કે જે ગ્રામીણ શહેરી વિસ્તારના જે ગરીબો છે એની જે બેઝિક નીડ્સ શું છે શહેરની અંદર આવાસ પેજળ અને પરિવહન કે જે હજી સુધી આપણે પૂરી નથી કરી શક્યા નો ડાઉટ અલગ અલગ યોજનાઓ છે એ યોજનાઓ થ્રુ આપણે પૂરું કરવા માટેના પ્રયત્ન પણ કરી રહ્યા છીએ ઓકે પરંતુ હાલમાં આ વસ્તુઓ છે તે હજી પૂરી નથી થઈ ઓકે તમે જોઈ રહ્યા છો કે ધ ઇન્ડિયા સ્ટેટ વિથ ધ મોસ્ટ કોરોના વાયરસ કેસીસ કે આ સમયે જે શહેરી ગરીબો છે એમાં એ લોકોને કોરોના વાયરસ થવા માટેનો ભય સૌ હતો કારણ કે એની પાસે કોઈ સિક્યુરિટી કે સુરક્ષા કે જે ડિસ્ટન્સિંગ રાખી શકે એવા કોઈ કોઈ એવી વ્યવસ્થા હતી નહીં કોવિડ નાઇન્ટીનના કારણે શહેરી ગરબો સમક્ષ બીજી મુશ્કેલીઓની વાત કરીએ જોખમમાં વૃદ્ધિ સ્વાભાવિક રીતે મેં તમને કીધું એ કે આવાસ જ ન હોય પાણી પણ જે છે તે ગંદુ અથવા ખરાબ જેવું પાણી મળતું હોય એ પાણીનો ઉપયોગ કરતા હતા તો એના કારણે એક જોખમમાં વૃદ્ધિ થાય છે રોગપ્રતિકારક શક્તિ ઘટાડો થાય છે ઓકે કોવિડ નાઇન્ટીનથી બચવા માટેનો જે તે સમયથી ઇલાજ આપણે એવું કહી શકીએ છીએ કે આપણે જે આહાર લઈએ છીએ કે જે ભોજન લઈએ છીએ એક સારું ભોજન લઈએ સારું પાણી પીએ અને આપણે જેટલું બને એટલું વધારે ભોજન લઈએ જેનાથી શું થશે કે આપણી રોગપ્રતિકારક શક્તિ વધશે પણ સારું ભોજન લઈએ ક્લિયર રાખી વસ્તુ હવે આ જે શહેરી ગરીબો જે હતા જે જે લોકો રોજે રોજનું કરીને ખાતા હતા જેને પોતાનું સેવિંગ નથી એ લોકોને તો જે મળે એ ખાવાથી મતલબ હતો એને તો પેટ ભરવાથી મતલબ હતો તો એ લોકોની જે રોગ રોગપ્રતિકારક શક્તિ છે સ્વાભાવિક રીતે એમાં છે તે ઘટાડો થયેલો હતો ક્લિયર રાખી વસ્તુ ઝૂપડપટ્ટીમાં રોગ ફેલાવવાનું જોખમ ભીડભાડો વિસ્તાર કામ કરવાની જગ્યા વાહન વ્યવહારની સુવિધા વગેરેના કારણે જોખમોમાં હતી તે વૃદ્ધિ થઈ હતી તમે જોઈ રહ્યા છો આખો કે વિસ્તાર કેવો છે ભીડભાડવાળો હવે કોરોના જે છે કઈ રીતે ફેલાય છે આપને બધાને ખબર છે જસ્ટ આમ હાર્ટ ટચ કરવાથી જે વાયરસ છે એક માણસમાંથી બીજા માણસમાં છે તે ફેલાય જાય છે છેક ખાવાથી ઉધરસ ખાવાથી જે કોરોનાના જે કીટાણુઓ છે કે જે કોરોનાનો વાયરસ છે એ ઇઝીલી છે તે લોકોની વચ્ચે તે ફેલાઈ શકે છે હવે સ્વાભાવિક રીતે આ તમે ભીડભાડવાળો વિસ્તાર છે એની અંદર તો કેટલા લોકો રહેતા હોય ઇઝીલી કોરોના છે તે સ્પ્રેડ થઈ શકે ક્લિયર રાખીશું તો તમે આપણે બધાને ખ્યાલ છે કે મુંબઈની અંદર જે ઝુંપરપટ્ટી આવેલી છે એ ઝુંપરપટ્ટીમાં કોરોનાના જેટલા કેસ હતા એટલે ક્યાંય નહોતા જોવા મળતા આપણે જે તે વાત સમયે ઓકે આગળ વાત કરીએ લોકડાઉનના કારણે અસંગઠિત ક્ષેત્રમાં નોકરી કરતા લોકો આસક આકસ્મિક બેરોજગાર હતા તે બનેલા હતા કે અસંગઠિત ક્ષેત્ર સંગઠિત ક્ષેત્ર કોને કહેવાય આપણે બધાને ખ્યાલ છે કે જે કંપની એક નોંધાયેલી હોય જેની અંદર વીસ ઉપર લોકો કામ કરતા હોય ઓકે આ રીતની આખી અસંગઠિત કંપની હોય જે અસંગઠિત ક્ષેત્ર એટલે કે જે લોકો રોજેરોજનું કરીને ખાતા હોય છે એક્ઝામ્પલ તરીકે કરિયાણાની દુકાન મજદૂરી જે લોકો વજન ઉપાડવાનું કામ કરે છે જે લોકો બિલ્ડિંગ ચણાતી હોય ત્યાં મજદૂરી કરે છે ઓકે આ અસંગઠિત ક્ષેત્રના લોકો હતા કે અહીંયા જે અસંગઠિત ક્ષેત્રના લોકો હતા કેવા બનેલા આકસ્મિક બેરોજગાર કારણ કે જ્યારે કામ ચાલુ થશે જ્યારે કોરોનાની પરિસ્થિતિ જે છે તે એ પરિસ્થિતિથી આપણે સમસ્યાનું સમાધાન લઈ આવશું ત્યારબાદ તો ફરીથી લોકો હતા તે કામ ધંધે ચાલુ થઈ જ જશે રોજગારીની સીમિત વિકલ્પ હોવાના કારણે ગ્રામીણ વ્યવસ્થાનું ભારણ હતું તે વધેલું હતું ગુજરાતની જે એક્ઝામ્પલ લઈએ આની અંદર આપણે કે ગુજરાતના જે લોકો જે છે ઓકે જ્યારે કોરોનાની મોદી સાહેબ ન્યૂઝ ચેનલની અંદર આવે છે અને એવું કહે છે કે બાવીસ તારીખ આપણે જે માર્ચ મહિનામાં જ્યારે વાત કરી લેતી હતી કે બાવીસ માર્ચથી આપણે બાવીસ માર્ચે આપણે આજે બહાર નહીં નીકળીએ અને પછી શીડ્યુ સડનલી એક વીકનું અને ત્યારબાદ એક મહિનાનું ત્યારબાદ બે ત્રણ મહિનાનું લોકડાઉનની જે પણ વાત હતી તે થઈ હતી હવે લોકો ભાર જે શહેરી વિસ્તારની અંદર રહેતા હતા જે લોકો સુરતની અંદર રહેતા હતા જે લોકો વડોદરાની અંદર રહેતા હતા જે લોકો અમદાવાદની અંદર રહેતા હતા મોટા મોટા સિટીની અંદર રહેતા હતા એ લોકો બધા ક્યાં ભાઈ ગા પોતાના ગામ તરફ એટલે કે ઉત્તર ગુજરાતમાં રહેતા હોય તો ઉત્તર ગુજરાત તરફ સૌરાષ્ટ્રમાં રહેતા હોય સૌરાષ્ટ્ર તરફ કચ્છમાં રહેતા હોય તો કચ્છ તરફ હવે બધા લોકો જઈને ગામડાની અંદર રહે છે હવે ગામડાની આપણે બધાને ખ્યાલ છે કે ગામડાની અંદર મેઇન જે રોજગારીનું સાધન શું હતું મેઇન તો ખેતી પાષાણ યુગમાં એ જ હતી મધ્યકાલીન સમયમાં એ જ હતી અને આધુનિક સમયમાં એ જ છે કે આપણી પાસે કાંઈ ઓપ્શન ન વધે ત્યારે આપણે ઈ ટીક કરીએ એટલે કે ખેતી ઉપર જેને ઉભા રહી જવાનું એટલે ખેતી ઉપરનું ભારણ વીધું જેને આપણે ઇકોનોમીની ભાષાની અંદર કે પ્રચંડ બેરોજગારી વીધી કે વ્યક્તિ દેખીતી રીતે આપણને એવું લાગે કામ કરે છે પણ એના કામથી જે ઉત્પાદન થાય છે ને ઝીરો છે ક્લિયર થઈ જાય આખી વસ્તુ એટલે અહીંયા જે વાત કરવામાં આવી રહી છે કે વ્યક્તિ જે ખેતી ઉપરનું જે ભારણ છે એ ભારણ સડનલી વધતું ગયું લોકોનો જે વધારો હતો તે થતો ગયો પહેલાં એક મહિના માટે રહેતા હતા પછી બે ત્રણ ચાર પાંચ છ છ મહિના છે તે ખેતી ઉપર હવે તો દિવાળી વેકેશન એમાં કાઢ નાખવાના છે ક્લિયર રાખ્યું તો એટલે ખેતી ઉપરનું ભારણ હતું તે વધી ગયું જે કોરોનાના કારણે સાર્વજનિક પરિવહન ખાદ્ય વસ્તુઓ દવાઓ અને આવશ્યક જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ પણ ઉપલબ્ધ કરવી એક સવાલ બન્યો હતો કારણ કે આ સમયે જે સાર્વજનિક પરિવહન એટલે કે શહેરી તરફથી ગ્રામીણ વિસ્તાર તરફ જે ભાગવાની જે ભાગદોડ મચી હતી તે ભાગદોડની અંદર ઘણા બધા લોકો એક સ્થળેથી બીજા સ્થળે તે પોતાના વતન તરફ જવા માટે કંઈ પણ રસ્તા અપનાવતા છેલ્લે કાંઈ ન મળ્યું તો ચાલીને લોકો જવાની શરૂઆત કરી કારણ કે ઓપ્શન નહોતો કોઈ પાસે પૈસા નહોતા સિટીની અંદર રહી શકે એવા ઓકે ખાદ્ય વસ્તુઓનો જે પ્રોબ્લમ હતો દવાઓ દવાઓને આવશ્યક ચીજવસ્તુઓ કે જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ તો હજી છે આપણે મળી રહેતી હતી કારણ કે સરકારે મેડિકલ સુવિધા માટે ક્યારેય પ્રતિબંધ કરેલો નથી શહેરી ગરીબો માટે સરકાર દ્વારા હસ્તક્ષેપ સરકાર દ્વારા કયા કયા સ્ટેપ લેવામાં આવેલા છે કેન્દ્રીય સ્તર પર શહેરી ગરીબોના વિકાસ માટે આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય નોડલ એજન્સી બનાવી વિભિન્ન યોજનાઓનું સંચાલિત કરવામાં આવેલી હતી કે જે શહેરી ગરીબો માટે જે શહેરી આવાસ મંત્રાલય અને શહેરી આવાસ જે છે શહેરી વિકાસ માટેની જે કેન્દ્રીય સ્તર પરની જે એક નોડલ એજન્સી બનાવેલી હતી અને શહેરી ગરીબો માટે જે પણ યોજનાઓ ચાલે છે એને પૂરજોશની અંદર કાર્ય છે એનું ચલાવવું તેવું એક આખું એનાલિસિસ કરવામાં આવેલું હતું પ્રધાનમંત્રી આવાસ યોજના જેને આપણે પી એમ કાર્યક્રમ મિશન મોડ ઉપર મૂકેલો હતો મિશન મોડ કાર્યક્રમ એટલે કે સ્પીડમાં કામ કરવું મિશન મોડ કાર્યક્રમ એટલે કે પહેલી પ્રાયોરિટી આ યોજનાને આપવી અને સ્પીડમાં કામ કરીને લોકોની જે જરૂરિયાત છે કે લોકોને જે આવાસ આપવાના છે તે પ્રાયોરિટી બેઝ ઉપર આપવામાં આવે ત્યારબાદ શહેરી ગરીબો માટે વ્યાજ વિભાવે ભાડે મકાન આપવાની યોજના જેને અફોર્ડેબલ રેન્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સ જે શરૂઆત કરવામાં આવેલી હતી આર્થિક બાબતો પર બળ બે હજાર તેરની દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન કે આ યોજનાઓ દ્વારા પણ શહેરી ગરીબોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તેવી વાત આમાં છે તે કરવામાં આવેલી છે કે સરકારે જે જૂની યોજનાઓ છે તેને કાર્યરત હતી તે પણ કરેલી હતી ઓકે આ તમે જોઈ રહ્યા છો કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન પોવર્ટી કે તેની આખી જે વેબસાઇટ ઉપર પણ હતી તે અમુક સૂચનાઓ હતી તે મૂકવામાં આવેલી હતી સ્ટ્રીટ વેન્ડર પ્રોટેક્શન ઓફ લાઈવલીવુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડર એક્ટ બે હજાર ચૌદ શહેરી સ્ટ્રીટ વેન્ડરના અધિકારોના રક્ષણ માટે લેવામાં આવેલો હતો કે શહેરી વિસ્તારની અંદર જે લોકો રસ્તા ઉપર વડાપાઉની લારી પાણીપુરીની લારી નાખીને જે લોકો ઊભા રહે છે જે પાન મસાલાનો નાનો ગલ્લો ગલ્લો જેને આપણે કહીએ અથવા નાનું કેબિન લઈને જે લોકો ઊભા રહેતા હોય છે ઓકે તો એના અધિકારો માટેનું પણ એક બિલ હતું તે પસાર કરવામાં આવ્યું હતું કે જેનાથી એના અધિકારો અથવા એની રોજીરોટી ના છીનવાય સામાજિક અસુરક્ષાના નિવારણ પરબળ પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના સંપૂર્ણ દેશમાં અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકો માટેની છે અને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના જે સૌથી છેલ્લે લોન્ચ કરવામાં આવેલી હતી આ બધી યોજનાની કમ્પેરિઝનમાં તે પણ કોની માટે છે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે હવે આ બધી યોજના અત્યારે સમજાવી શકીએ એટલો આપણી પાસે ટાઈમ નથી કે અત્યારે સમજાવી તમે પ્રિપેરેશન કરતા હશો તો જે તે સમયે લાસ્ટ ઇયર અથવા એના પણ લાસ્ટ ઇયરોની અંદર આ બધી યોજનાઓ લોન્ચ થઈ ગઈ છે તો આઈ થિંક એન્ડ આઈ હોપ તમે બધા વાંચેલી હશે અને તમને બધાને ખ્યાલ હશે એટલે આને આપણે અહીંયા એટલું સમજીને હવે આગળ છે તે વધીએ છીએ ઓકે કે જે આ બધી યોજનાઓ છે સરકાર દ્વારા જે પણ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે કે બે રૂપિયામાં તમને સુરક્ષા વીમો આપે છે એકસો બે તેર રૂપિયાની અંદર તમને સુરક્ષા વીમો આપે છે ઓકે તો એવી અલગ અલગ યોજનાઓ છે તે પેન્શન યોજનાઓ છે કે દર મહિને હજાર રૂપિયા ભરીને પંચાવન સાઠ વર્ષ પછી તમારા ખાતાની અંદર દર મહિને પાંચ હજાર રૂપિયા આવશે ઓકે તો એવી અલગ અલગ યોજનાઓ છે તે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી સમાધાન શું છે તેની વાત કરીએ વિશ્વસનીય આધારભૂત ડેટાબેસ તૈયાર કરો જેનાથી શહેરી નીતિ નિર્માતાઓ માટે મદદરૂપ થાય ઘણી વખત શું થતું હોય કે ગ્રામીણ વિસ્તારમાંથી અથવા બીજા કોઈ વિસ્તારમાંથી અથવા બીજા રાજ્યમાંથી કોઈ એક રાજ્યમાં ગુજરાતમાંથી આઉટ ઓફ ગુજરાતમાંથી જે પણ લોકો આવીને વસેલા છે અથવા સિટી એરિયા છે અમદાવાદ સુરત વડોદરા જેવા સિટી એરિયામાંથી ગ્રામીણ વિસ્તારમાંથી જે લોકો આવીને વસેલા છે એનો આધારભૂત ડેટા નથી હોતો કારણ કે આ લોકો નદી કિનારે કે કોઈપણ જગ્યાએ ઝૂપરપટ્ટી બનાવીને વસતા હોય છે કોઈ પણ જગ્યાએ ભાડે મકાન રાખીને રહેતા હોય છે કે એક બે મહિના પૂરતા પાછા શિફ્ટ છે થઈ જતા હોય છે ઓકે એટલે કે આધારભૂત ડેટા નથી હોતો સરકાર પાસે એટલે સ્વાભાવિક રીતે આધારભૂત ડેટાનો અભાવ હોવાના કારણે સરકાર છેવાડાના માનવી સુધી આ જે સુવિધાઓ છે કે જે લોકો માટે આ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે એ યોજનાનો લાભ એ લોકોને મળી નથી શકતો તો પહેલી વસ્તુ તો કે એવો ડેટા તૈયાર કરો કે જે બધાને આવરી લે શહેરી વિકાસનું વિકેન્દ્રીકરણ ઓકે શહેરી વિકાસ જે એનું વિકેન્દ્રીકરણ કરવું કે શહેરની અંદર જ બધી સુવિધા મળે છે એવી સુવિધા ગ્રામીણ વિસ્તારમાં ચાલુ કરવી અથવા એક સે સિટી છે એના બીજા છેડે આ વસ્તુઓ નથી મળતી ત્યાં સુધી અમુક વસ્તુઓ પહોંચાડવી ભૌતિક સુખ સુવિધાથી માંડીને બધી વસ્તુઓ જે છે ત્યાં પહોંચાડવી એટલે શહેરીનું જે વિકે એક કેન્દ્રીકરણ થયું હતું એ વિકેન્દ્રીકરણ થઈ જાય લોકોને જે જે વસ્તુની જરૂર છે એ બીજી જગ્યાએથી પણ ઇઝીલી ઉપલબ્ધ થઈ જાય તેવી વ્યવસ્થા ચાલુ કરવી સ્થાનિક નગરીય સંસ્થાઓને મજબૂત કરવી બજેટમાં વૃદ્ધિ કરવી સ્થાનિક નગરીય સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપાલિટીની પંચાયતની વાત કરવામાં આવી છે કે એને એટલે મજબૂત કરવી કે જે લોકોની જે ડિમાન્ડ છે તે પૂરી કરી શકે અને લોકોને જે સોશિયલ ડિસ્ટન્સિંગ અથવા જે સ્ટે એટ હોમ કે આપણે જે ઘરે રહીને અથવા જે ક્વોરન્ટાઇનની સુવિધાઓ છે તે ઇઝીલી પૂરી પાડી શકીએ સ્વાસ્થ્ય અને સામાજિક નબળાઈઓનું સમાધાન કરવું સમાજના બધા સ્તરોના સમાવેશ થવો જોઈએ ઇન શોર્ટ કે જે પણ સુવિધા કે યોજનાઓ છે એ દરેક સ્તરના લોકોને મળી રહેવી જોઈએ તેની વાત છે તે કરવામાં આવેલી છે કોવિડ અને ભારતમાં માદક પદાર્થોનો દુરુપયોગ હમણાં જ આપણે વાત કરી ચૂક્યા છીએ કે માનસિક સ્થિતિ જો આપણી ખરાબ થાય તો શું થાય તો એમાંનું એક કારણ એવું જોયું હતું કે માણસની જે મનોવૈજ્ઞાનિક જે સ્થિતિ છે એ જો ખરાબ થાય તો માણસ એનું સમાધાન શોધી શકે છે કોઈ પણ આડા રસ્તે જઈને પણ તો એમાં એક કારણ આપણે એક રસ્તો આપણે જોયો તો માદક પદાર્થ છવ્વીસ જૂન આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને દાણચોરી વિરોધ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ કઈ તારીખ છે છવ્વીસ જૂન ફેક્ટ ડેટા છે ખાસ યાદ રાખજો ભારતના બસો બોતેર જિલ્લામાં નશા મુક્ત ભારત વાર્ષિક કાર્ય યોજના ઇલેક્ટ્રોનિક રીતે લોન્ચ કરવામાં આવેલી હતી બે હજાર વીસ એકવીસમાં એક યોજના છે તેના વિશે પણ ધ્યાન રાખજો આગળ વાત કરીએ આપણે ક્યાંય તમે જોઈ રહ્યા છો કે રીઝન ફોર ઇન્ક્રીઝ ડ્યુરિંગ યુઝ કોવિડ નાઇન્ટીન લોકડાઉન કે જે જે વસ્તુઓનો વધારો થયો છે કે માદક પદાર્થોનો વધારો સુકામ થયો છે તેનો એક આખો ચાર્ટ આપવામાં આવેલો છે કે કયા કયા કારણે માણસો છે તેને વધારે પડતા માદક દ્રવ્યો છે તમાકુ છે ડ્રગ્સ છે દારૂ છે કે કંઈ પણ વસ્તુ લેવાનો શરૂઆત કરી હતી એના કારણો અહીંયા આપેલા છે કામ તેને આ વસ્તુઓ હતી તે વધારે લેતી માદક પદાર્થનો પ્રભાવ શું છે તેની વાત કરીએ કોવિડ નાઇન્ટીનમાં માદક પદાર્થનો ઉપયોગ અને તેની દાણ ચોરીમાં વૃદ્ધિ થઈ દાણ ચોરી આપણે બધાને ખ્યાલ જ છે અને માદક પદાર્થોનો ઉપયોગ પણ આ સમયે વધી ગયો હતો કોવિડ નાઇન્ટીનના રોગીઓમાં માદક પદાર્થોના સેવન કરવાવાળા લોકોની રોગપ્રતિકારક શક્તિ નાશ પામી હતી કે જે પણ લોકો માદક પદાર્થો પી રહ્યા હતા કે જે માદક પદાર્થોનું સેવન કરી રહ્યા હતા આ લોકોની જે રોગપ્રતિકારક શક્તિ કે જે ઇમ્યુનિટી પાવર હતો જે ઓલરેડી સ્ટ્રોંગ હતો તેમાં ઘટાડો થઈ ગયો આ માદક પદાર્થો પીવાના કારણે અથવા એનું સેવન કરવાના કારણે લોકડાઉનમાં માદક પદાર્થોથી ઉત્પન્ન વિકારોનો ઉપચાર સુધી પહોંચે નહીં કે લોકડાઉનની અંદર જે પણ લોકોએ માદક પદાર્થો શરૂઆતમાં પીવાની શરૂઆત કરેલી હતી કે સેવનની શરૂઆત કરેલી હતી અમુક સમય બાદ એ સ્ટોક હતો એ ખાલી થઈ ગયો કે સ્ટોક હતો એ ખલાસ થઈ ગયો તો હવે શું કરવું તો એ સ્ટોક મેળવવા માટે કે એની જરૂરિયાત પૂરી કરવા માટે માણસોએ અલગ અલગ રસ્તાઓ પણ હતા તે અપનાવેલા હતા ભારતમાં માદક પદાર્થનો દુરુપયોગ એક્ઝામ્પલ તરીકે કયા કયા છે તો આલ્કોહોલ કેન બીજ કેન બીજ એટલે ગાંજો ઓપિઓઇડ્સનો ઉપયોગ આ એક પ્રકારના ડ્રગ્સ છે આમાંથી મને વધારે કંઈ ખબર નહીં આપણે આલ્કોહોલને ગાંજાને જોયેલા હોય કે ગિરનારની અંદર જાઓ તો તમે ત્યાં આપણા ગિરનારી જે સાધુઓ છે તે ગાંજો પીતા હોય અને દારૂ તો બધાય જોયેલો જ ઓકે પ્રભાવિત ક્ષેત્ર કયા હતા વધારે પડતા માદક પદાર્થના ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર પશ્ચિમ ભારત આ વધારે ભાગ હતો તે માદક પદાર્થથી ઘેરાયેલો હતો માદક પદાર્થોના દુરુપયોગના કારણો કયા કયા છે પેલું ભૌગોલિક સ્થિતિ ગોલ્ડન કેન્સન્ટ જ્યાંથી ઈરાન અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ગોલ્ડન ટ્રાયએંગલ મ્યાનમાર લાઓસ અને વિયેતનામ અને થાઈલેન્ડ જે ભાગ છે કે જ્યાંથી ભારતની અંદર ડ્રગ્સ આવે છે અહીંયા તમે જોઈ રહ્યા છો ગોલ્ડન ટ્રાયએંગલ અને ગોલ્ડન ક્રેસન્ટ કે જ્યાંથી ભારતમાં જે ડ્રગ્સ છે તે આવે છે કે આ આ લોકો જે છે તે જે માદક પદાર્થો છે તેના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે આ જેટલા પ્રદેશ તમે અહીં જોઈ રહ્યા છો ઓકે કે ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં અફીણની ખેતી થાય છે ઓકે મ્યાનમાર લાઓસ વિયેતનામ અને થાઇલેન્ડની અંદર પણ જે ડ્રગ્સ છે તે મળી રહે છે સામાજિક અને આર્થિક કારક પરિવારોનો વ્યસનની વ્યસનની ઇતિહાસ બેરોજગારી સાંસ્કૃતિક મૂલ્યોમાં પરિવર્તન સાથીઓનો દબાવ અને મીડિયા વગેરે કે શું કામ માણસ માદક પદાર્થ તરફ વેચો તો એક તો કારણ ભારતમાં આ જે પ્રદેશો છે જે ભારતની બાઉન્ડ્રીની ચારે બાજુ ઘેરાયેલા છે ત્યાંથી ઇઝીલી ભારતની અંદર જે તે માદક પદાર્થો આવી રહ્યા છે બીજી વસ્તુ શું કામ માદક પદાર્થોનો દુરુપયોગ એટલે માદક પદાર્થો લેવાની શરૂઆત કરેલી હતી તો પરિવારનો વ્યસનની ઇતિહાસ કે પરિવારની અંદર કોઈ વ્યક્તિ એક દારૂ પીતો હોય લોકડાઉનમાં બેઠા બેઠા જોયા જ રાખ્યા હોય એને સમજી આખી વસ્તુ પછી અમિતાભના શરાબી પિક્ચરની અંદર જેમ દારૂ પીવાનું ચાલુ કરી દે ક્લિયર રાખી વસ્તુ કે એક વ્યક્તિને બેઠા બેઠા જોયા પણ ક્યારેક ને ક્યારેક એક વખત તમને ઈચ્છા ન થાય બે વખતનો થાય ત્રણ વખતનો થાય છ મહિના તમે કોન્સ્ટન્ટ એક કોઈ વ્યક્તિને જોતા હોય ઘરની અંદર કે આ ચાખે છે થોડો થોડો આલ્કોહોલ લે છે એમ એક્ઝામ્પલ તરીકે આલ્કોહોલ લે છે તો ક્યારેક તો ઈચ્છા થાય જ કે એકવાર ટેસ્ટ કરી કેવી મજા આવે છે સમજ્યાખી વસ્તુ ત્યારબાદ બેરોજગારી સાંસ્કૃતિક મૂલ્યોમાં પરિવર્તન કે બેરોજગારી પણ વધી ગઈ હતી આ સમયે તો બેરોજગારીમાં લોકો હતા તેની ઉપર માનસિક પ્રેશર આવતું હતું પૈસા નહોતું તું ઘરની જવાબદારી ન આવતું તું બીજા ઘણા બધા પ્રેશરો આવતા હતા તો એને એ પ્રેશરથી મુક્ત થવા માટે અથવા પ્રેશરને હડકા જે મગજની અંદર જે પ્રેશર વધે છે એ પ્રેશરને હળવું કરવા માટે પણ માદક પદાર્થનો ઉપયોગ થતો હતો સાથીઓનો દબાવ કે સાથે એક ગ્રુપમાં બેઠા હોય પાંચ જણા ડ્રિંક કરતા હોય અને છટો ન પીતો હોય તેમ કે લે ને ભાઈ ચાલે હવે આમાં કાંઈ ન હોય કાંઈ ન રહે થોડું કડવું લાગે પછી પીન ભૂલી જવાનું ઓકે આ રીતે પણ એના દબાણ દબાણના કારણે પણ જે જે તે મા સાથીઓના દબાણના કારણે પણ માદક પદાર્થોનું સેવન વધી જતું હોય મીડિયા તો છે જ મનોવૈજ્ઞાનિક કારક નિમ્ન આત્મસન્માન અપર્યાપ્ત તણાવ નિર્માણ બાળ અવસ્થામાં કોઈ નુકસાન અથવા આઘાત આપણે ઘણા એવા દાખલાઓ જોયેલા છે કે બાળપણમાં કોઈ આઘાત અથવા નુકસાન લાગેલું હોય તો એની અસર એ વ્યક્તિ જ્યારે મોટો થાય છે ને ત્યારે વધારે પડે છે બીજી વસ્તુ કે નિમ્ન આત્મસન્માન કે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિનું સન્માન ન થતું હોય ઓકે તમે કદાચ જો સાઉથના પિક્ચર જોતા હોય ગોલ્ડ મેન ટેલિવિઝન પ્રાઇવેટ લિમિટેડ તો એની અંદર એક બાદશાહ કરીને પિક્ચર આવ્યું તો એની અંદર તમે પહેલાં જે બ્રહ્માનંદને જોશો તો એને ઘરની અંદર ફેમિલીની અંદર સન્માન નહોતું મળતું તો છોરી ચોરી છૂપે દારૂ પીવાનું ચાલુ કરી દીધું હતું એટલે એટલા માટે પણ લોકો હતા તે માદક પદાર્થો તરફ આગળ હતા તે વધેલા હતા બીજું કારણ હતું આપણા ભારતના નબળા કાયદા જેમ કે નાર્કોટિક્સ ડ્રગ એન્ડ સાઇક સબસ્ટન એક્ટ ઓગણીસો પંચ્યાસીનું કાર્યાન્વય શિથિલ હતું કે જે આ એક્ટ છે એનું જે કાર્યાન્વય છે કે ઇઝીલી તમે કોઈ પણ જગ્યાએ ડ્રગ્સને પકડી શકો એવી કોઈ પણ કાર્યશૈલી જોવા મળતી નહોતી પ્રશિક્ષિત કર્મચારીઓની અછત માન્ય રીતે ઉત્પાદિત ઔષધિઓ અને અવૈધ રીતે વેપાર કે જે પણ ઔષધિઓ મળતી હતી એનો બે નંબરની અંદર કે અવૈધ રીતે કે ગેરકાનૂની રીતે તો તે વેપાર હતો તે થઈ જતો હતો આ તમે જોઈ રહ્યા છો કે આપણી જે કોરોનાના કારણે જે હાલત હતી તે ત્યારબાદ આગળનો પોઈન્ટ લઈએ કોવિડ નાઇન્ટીન અને ભારતમાં સ્વાસ્થ્ય દેખરેખ વિભાગ ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી ઇન્ડેક્સમાં ભારત હેલ્થ સેક્ટરની અંદર સત્તાવનમાં ક્રમે છે ઓલ્ડ વિશ્વ એટલે પૂરા વિશ્વની અંદર ઓકે આખું ઇમ્પેક્ટ આપે આ બે આખું એક પોસ્ટર ડિક્લેર કરેલું હતું કે ઇમ્પેક્ટ ઓફ કોવિડ નાઇન્ટીન કે કોવિડ નાઇન્ટીનના કારણે કયા કયા અસરો થઈ છે તેના માટેનું એક આખું પોસ્ટર હતું સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈને વાત કરીએ કે માળખાગીત સુવિધાઓનો અભાવ સોરી ઉપલબ્ધતા એક હજાર નાગરિકોએ બેટની વ્યવસ્થા કેટલી છે એટ પોઈન્ટ ફાઈવ વેન્ટિલેટરની અછત જોવા મળે છે કારણ કે કોરોનાના ઘણા બધા લક્ષણોની અંદર એક લક્ષણ એવું છે કે જો કોરોના તમને વધી જાય તો શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં પણ તમને તકલીફ પડે તો એ તમે એ સમયે ઓક્સિજન ઉપર રાખવા ફરજિયાત હતા એટલે કે વેન્ટિલેટરની સુવિધા નહોતી ભારતની અંદર એ સમયે એટલા બધા વેન્ટિલેટર બનતા પણ નહોતા નો ડાઉટ કોરોનાના સમય દરમિયાન આપણે એવી એનો પણ રસ્તો કે હતો તે આપણે શોધેલો હતો માન્ય લેબોરેટરીનો અભાવ કે જે લેબોરેટરીની અંદર એવું સચોટ પરિણામ રિઝલ્ટ આપવામાં આવે કે આ છે તે કોરોના જ છે ઓકે એવી લેબોરેટરીનો અભાવ હતો સ્વાસ્થ્ય દેખરેખ કાર્યક્રમોનું અસમાન વિતરણ એ આપણે બધાને પર્સનલી અનુભવ છે ઉદાહરણ તરીકે મહાનગરોમાં વધારે કાર્યભાર હતો કે મહાનગરપાલિકાઓ હતી કે જે નગરપાલિકાઓ હતી એની અંદર કાર્યભાર વધારે હતો સ્વાભાવિક રીતે ત્યાં ડેન્સિટી વધારે હતી લોકોની ટ્રાફિક વધારે હતી લોકોની ટ્રાફિક વધારે હોવાના કારણે કોરોના પણ એટલો જ વધારે ફેલાતો હતો એટલે સ્વાભાવિક રીતે જે સ્વાસ્થ્ય અથવા મેડિકલ સર્વિસ જે છે એ અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ રીતે હતી તે ફેલાયેલી હતી બધી જગ્યાએ સરખી હતી નહીં ખાનગી હોસ્પિટલોમાં સુવિધા હોવા છતાં સાર્વજનિક હોસ્પિટલની તુલના ઓછા રોગીઓની સ્વાસ્થ્યની દેખરેખ કે જે ખાનગી હોસ્પિટલની અંદર તમે જાઓ તો એક તો ઘણી અત્યારે કોવિડ નાઇન્ટીનમાં તમે જોયેલું છે ઘણી હોસ્પિટલો હતી તે ખૂબ વિશાળ અને ત્યાં આધુનિક ટેકનોલોજી પણ હતી છતાં લોકોને જે તે જે સરકાર દ્વારા જે સરકારી હોસ્પિટલો દ્વારા જે સુવિધા આપવામાં આવતી તે એવી સુવિધા નહોતી આપવામાં આવતી શું કામ બજેટ ન હોય લોકોનું સમજાય મેં તમને હમણાં જ વાત કરી પેકેજ પીપી સૂટનો અભાવ રોગીઓના સંબંધીઓ દ્વારા સ્વાસ્થ્યકર્મીઓ ઉપર ઘાત કે જે આપણા જે સૂટ જે હતા કે કોરોનાથી બચવા માટેના જે સૂટ બનાવવામાં આવેલા હતા પીપીઈ સૂટ શરૂઆતની અંદર એવું કહેવાતું ચાઇનામાંથી આપણે ઇમ્પોર્ટ કરતા હતા ત્યારબાદ ભારત સરકારે પણ આ બનાવવાની શરૂઆત કરી દીધી હતી કે આ સમયે પીપીઈ સૂટનો અભાવ હતો શરૂઆતના સ્ટેજ ઉપર કે કોરોનાના દર્દીની દેખરેખ રાખતા જે ડૉક્ટર હતા કે જે પણ કર્મચારીઓ હતા તેની સિક્યુરિટી શું કે જે વ્યક્તિને કોરોના થયો છે એની દેખરેખ રાખીએ તો જે વ્યક્તિ એની દેખરેખ રાખવા માટે જે કર્મચારી ડૉક્ટર કે જે અધિકારી જાય છે એની સિક્યુરિટી શું તો પીપી સૂટનો અભાવ હતો અને ઘણી જગ્યાએ આપણે એવા દાખલા પણ જોયા છે કે રોગીઓના સંબંધી દ્વારા ડૉક્ટરો પર જે હતો તે હુમલો કરવામાં આવેલો હતો કે ડૉક્ટરો ધ્યાન નથી રાખતા એવું કહેવામાં આવેલું હતું શરૂઆતની અંદર તો આપણે ટીવીની અંદર પણ એવા જોયેલા વિડીયો હતા કે લોકો હતા એ ડૉક્ટરો ઉપર થૂક ઉડાડતા હતા ડોક્ટરોને મન ફાવે એવી ગાળો આપતા હતા ઓકે તો એ પણ એક નુકસાન જ છે ત્યારબાદ જે એક ઇન્ટરિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામની નિષ્ક્રિય અવસ્થા બે હજાર ચારમાં પ્રારંભ કરવામાં આવેલો હતો સિક્સ્ટી એટ ટુ સિક્સટી નાઇન દવાઓની આયાત કરવામાં આવતી હતી કે કોરોનાના સમયની અંદર જે દવાઓ છે એ આયાત કરવામાં આવતી હતી પાછળથી આપણે હતી તે વિદેશીઓની આયાત જે હતી તે નિકાસ કરી હતી શરૂઆતમાં આપણે દવાઓની આયાત કરવી પડેલી હતી ઇલાજની વૈકલ્પિક અને પારંપરિક દવાઓ પ્રતિ અવિશ્વાસ કે જે આ સમયે શરૂઆતમાં બધા લોકો જ્યારે દવાઓની શરૂઆત કરેલી હતી તો જે આયુર્વેદિક ઇલાજ છે ને એને અવગણતા હતા કે આયુર્વેદિક ઇલાજ છે આપણે બધાને ખ્યાલ છે કે આયુર્વેદિક જે પ્રોસેસ છે એ થોડી ધીમી અને લાંબી છે પરંતુ એનું પરિણામ કેવું હોય છે સચોટ તો શરૂઆતમાં લોકોએ આયુર્વેદિક જે પ્રોસેસ છે એને નકારેલી હતી અને અત્યારે હાલમાં બધા એ પ્રોસેસ છે તે અપનાવી રહ્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ વૈશ્વિક મહામારીના સમયમાં આશા કાર્યકર્તાની ભૂમિકા નેક્સ્ટ ટોપિક છે આપણો કે આશા જે કાર્યકર્તાઓ હતા તેમની ભૂમિકા શું હતી આ કોવિડ મહામારીના સમયની અંદર મોસ્ટ આઈમ બી પોઈન્ટ છે ધ્યાનથી જુએ કે ઝારખંડમાં આશા કાર્યકર્તાને સહિયા નામથી ઓળખવામાં આવે છે આશાનું ફૂલ ફોર્મ છે તે એક્રેડેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ થાય છે રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન અંતર્ગત સામુદાયિક કાર્યક્રમ હતો જે મહિલા કોણ હોય આશા કાર્યક્રમમાં કોનો સમાવેશ થાય જે મહિલા અને બાળકો સુધી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓની પહોંચ નથી તેમણે સ્વાસ્થ્ય સંબંધિત સલાહ આપી આ કામ છે આશા કાર્યકરોનું કામ શું છે કે જે મહિલાને બાળકો સુધી સ્વાસ્થ્ય સંબંધિત સેવાઓની પહોંચ નથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત સલાહ આપી અને તેમની ઉંમર કેવી હોય કેટલી હોવી જોઈએ જ્યારે એને જોઈન કરવામાં આવે તો પી પચીસથી લઈને પિસ્તાલીસ અને તે ઓછામાં ઓછું આઠ ભણેલા હોવો જોઈએ કેટલું ભણેલા હોવો જોઈએ આઠ સુધીનું ભણેલા હોવો જોઈએ એવી વ્યક્તિને આશા કાર્યકર્તા તરીકે જોઈન્ટ કરી શકાય છે કોવિડના સમયમાં આશાઓની આ કાર્યકર્તાની ભૂમિકા પેલું જાગૃતતા ફેલાવી કે બચાવ નિયંત્રણના ઉપાયો આપવા જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ ગામડાની અંદર જે મહિલાઓ કે જે લોકો અભણ વ્યક્તિ છે કે જે લોકો એજ્યુકેટેડ નથી એ લોકોને સ્થાનિક ભાષાની અંદર સમજાવવા કેને કહેવું કે કોરોના કઈ રીતે ફેલાય છે તો તમે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો અફવાઓની જાણકાર બનાવવા કે જે પણ આ જે તે સમયે અફવાઓ ફેલાયેલી હતી ઓકે કે અમુક લોકો હતા તે કોરોના ફેલાવતા હતા અમુક લોકો જાણી જોઈને કોરોના ફેલાવતા હતા પૈસા હતા તે રોડ ઉપર ફેંકી દેતા હતા ઓકે તો એવી અફવાઓથી જે તે જાણકાર કરવા કે ભાઈ આ અફવા છે માનવી નહીં તબીબી સેવાઓ સુધી પહોંચ મનોવૈજ્ઞાનિક દેખરેખ કે કે તબીબી સેવાઓ સુધી ગામડાના લોકોની હતી તે પહોંચ બનાવી નવજાત સીધુઓ અને માતાઓની દેખરેખ અને ઘરેલું સર્વેક્ષણ પ્રવાસીઓને ટ્રેસ અને ટ્રેક કરવા કે જે પણ લોકો શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારની અંદર ગયેલા છે આ લોકોને પહેલાં તો ટ્રેક કરવા કારણ કે ઘણા લોકો હતા તે ગ્રામીણ વિસ્તારની અંદર જે અંદરથી દરવાજો બંધ કરીને બે ત્રણ દિવસ બહાર ન નીકળે ને પણ ચોથા દિવસ સરપ્રાઇઝ આપે

સુરક્ષાત્મક સાધનોનો અભાવ કે ભારતના જે ડૉક્ટરો હતા કે જે કર્મચારીઓ હતા એની પાસે પીપીઈ સૂટ નહોતું તો આશા કાર્યકર્તાઓને કઈ રીતે સૂટ આપવામાં આવે એ લોકો પોતાનું રક્ષણ કઈ રીતે કરી શકે ક્લિયર આખી વસ્તુ એટલે કે જે આશા કાર્યકર્તા માટે જે સુરક્ષાની જે વસ્તુઓ છે તેનો અભાવ જોવા મળે છે લોકો દ્વારા ધમકી અને આક્રોશનો સામનો કરવામાં આવે છે કે જે લોકો શહેરી વિસ્તારમાંથી ગ્રામીણ વિસ્તારમાં એક્ઝામ્પલ તરીકે સ્થળાંતરિત થયા છે તો જ્યારે એ લોકોને ટ્રેક કરવામાં આવે છે જ્યારે એ લોકોને પૂછ પૂછવામાં આવે છે કે તેનો ટેસ્ટ કરવામાં આવે છે ત્યારે એવા લોકો તરફથી ધમકી અને આક્રોશનો સામનો કરવામાં આવે છે જે લોકોને કોરોના આવી ચૂક્યો છે એ લોકોને પણ જે છે તે જે પ્રાઇમરી હેલ્થ સેક્ટરની સેન્ટરની અંદર જે એડમિટ કરવાના હતા તો એ સમયે પણ આ પ્રોબ્લમો ઊભી થયેલી છે સ્વાસ્થ્ય લાભ અને સામાજિક સુરક્ષા પ્રાપ્તિ નહીં ઓકે સ્વાસ્થ્ય લાભ કોઈ હતો નહીં કે રજા પાડે તો એને એટલું ભથ્થું આપી દેવાની વાત કે સામાજિક સુરક્ષા એ કોઈ પ્રાપ્ત થતી નહોતી જાતિગત સવાલો થતા હતા કે ભાઈ એક લેડીઝ છે ઓકે કે આ સમય દરમિયાન આ આવા કામ કરશે કે લોકોને જાગૃતતા ફેલાવવાની એક તો કોરોના આપણું ઘરનું ધ્યાન રાખવાનું બીજાના ઘરનું ધ્યાન રાખવાનું આશા કાર્યકર્તાઓ અને મહિલાઓ સાથે સંવાદ સમિતિ પ્રશિક્ષણનો અભાવ હતો કે જે પણ આશા કાર્યકર્તાઓ હતા એને પ્રશિક્ષણ જ આપવામાં હતો આવ્યું કે એને કહેવામાં નહોતું એવું કામ કામ જસ્ટ કહી દીધું આ કામ કરવું કઈ રીતે કરવું કઈ રીતે કન્વિન્સ કરવા લોકોને કઈ રીતે જાગૃતતા ફેલાવી તેવું કોઈ ટ્રેનિંગ આપવામાં આવેલી નહોતી કોવિડ નાઇન્ટીનના કારણે ભારતમાં સામાજિક સુરક્ષા સંબંધિત ઉપાયોમાં હાજર ગંભીર ખામીઓને પ્રગટ થવું નેક્સ્ટ પોઈન્ટ આપણો એ છે કે જે પણ સામાજિક સુરક્ષાઓ છે અત્યાર સુધી આપણે માનતા સામાજિક સુરક્ષાઓ કઈ કઈ છે એના વિશે વાત કરીએ કોને કહેવાય સામાજિક સુરક્ષા એ પણ વાત કરીએ પરંતુ ભારતની અંદર જે સામાજિક સુરક્ષાઓ ઉપલબ્ધ હતી કે જે પણ જે તે સમયે ચાલુ શરૂ કરવામાં આવેલી હતી તો પાપને એવું હતું કે આ બધી આપણા માટે ઇનફ છે પરંતુ કોવિડમાં ખબર પડી કે આ બધી વસ્તુ ઇનફ નથી સામાજિક સુરક્ષાનું મહત્વ વૃદ્ધજનો તેમની બીમારી બેકારી સેવા સેવાનિવૃત્તિના વર્ષોમાં આવકની સુરક્ષા આવકની સુરક્ષા પ્રદાન કરે છે સામાજિક સુરક્ષા કાર્યક્રમોના માધ્યમથી બાળકોના શિક્ષણ પર થતો ખર્ચ વહન કરવાની ક્ષમતા વધે છે ટેકનોલોજી પરિવર્તન જીવન સ્તર સારું બનાવવા સામાજિક એકજૂટતા વધારવા અને દેશના સર્વાંગી વિકાસ અને વૃદ્ધિ માટે સુરક્ષા જરૂરી છે સામાજિક સુરક્ષા એટલે ઇન એટલું પણ તમે યાદ રાખી શકો કે સમાજના જેટલા પણ લોકો છે સમાજની અંદર જેટલા પણ લોકો રહે છે આ લોકોને જીવન રોટી કપડાં મકાનથી લઈને એની જે જરૂરિયાતો છે જે પૂરી થઈ શકે એવી જરૂરિયાતો છે જે બેઝિક નીડ્સ છે તેની ઉપર ધ્યાન આપવું ક્લિયર રાખી વસ્તુ સામાજિક સુરક્ષા ઉપાયના ઉદાહરણો જેમ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કે આપણું જે બિલ એક લઈ આવવામાં આવ્યું રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર જેની અંદર એવું નક્કી કરવામાં આવેલું હતું કે ભારતનું કોઈ પણ નાગરિક રાતે ભરપેટ જમ્યા વગર સૂશે નહીં આવું એક બિલ લઈ આવવામાં આવ્યા હતા જેના અંતર્ગત બે રૂપિયા કિલો ઘઉં ત્રણ રૂપિયા કિલો ચોખા તેલ ખાંડ આ બધી વસ્તુઓ આપવાની વાત કરવામાં આવી હતી મનરેગા યોજના અંતર્ગત એક ગેરંટી આપવામાં આવે છે તમને કે પંદર દિવસની અંદર તમને એક કામ આપવામાં આવશે અથવા તમે ઓછામાં ઓછું છ દિવસનું કામ છે તે એક વર્ષની અંદર ઓછામાં ઓછામાં ઓછું છ દિવસનું કામ આપવામાં આવશે મનરેગા ગેરંટીવાળી યોજના છે કે તમને કામ મળશે જ સમજાય કે વસ્તુ ગેરંટી આપે છે મનરેગા માતૃત્વ લાભ અધિનિયમ બે હજાર સત્તર કે જે પણ લેડીઝ પ્રેગ્નન્ટ હોય તો એને પહેલાં જે રજા હતી એ છ વીકથી છ વીકની કરીને હતી તેમાંથી તેમાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો કે જે પણ લેડીઝ પ્રેગ્નન્ટ છે તો એને પહેલાં છ અઠવાડિયાની રજા આપવામાં આવતી હતી તો એ રજાની અંદર પણ હતો તે વધારો કરી દેવામાં આવેલો છે અટલ પેન્શન યોજના ઓકે આ બધી જે અસંગઠિત ક્ષેત્રની અંદર જે લોકો જોડાયેલા છે એના માટેની આ પેન્શનની યોજના હતી તે કાર્યરત છે જે સામાજિક સુરક્ષાનો એક ભાગ છે ઓકે ત્યારબાદ આગળ વાત કરીએ આ બાજુ તમે જોઈ રહ્યા છો અહીંયા જે આપેલું છે આખું સ્ટેટ ડેટ હેવ ફૂડ સિક્યુરિટી સ્કીમ કે આંધ્રપ્રદેશની અંદર પાંત્રીસ કિલો રાય ઘઉં ચોખા છે એક રૂપિયામાં આપતા આપવામાં આવતા હતા એવા અલગ અલગ રાજ્યની અંદર જે સ્કીમ લઈ આવેલા હતા તેની વાત જે પોસ્ટર છે તે અહીંયા રાખેલું છે જે ન્યૂઝપેપરની અંદર પણ આવેલું હતું ઓકે ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ છે કોવિડ નાઇન્ટીનના કારણે સામાજિક સુરક્ષા ઉપાયો સંબંધિત મુદ્દાઓ યોજનાઓમાં જોવા મળેલી ખામીઓ કે વિકેન્દ્રીકરણ અને ઉત્તરદાયી વહીવટી તંત્રની ક્ષમતાના અભાવના કારણે મોટા વર્ગમાં ઓળખ પ્રમાણીકરણ અને ગણનાની બહાર રહ્યા હતા જ્યારે પણ આ સુરક્ષાનો લાભ જે સામાજિક સુરક્ષાનો લાભ છે કે જે ફૂડ સિક્યુરિટી બિલનો લાભ છે કે જે અટલ પેન્શન યોજનાનો લાભ છે તો એની અંદર મોટા ભાગના લોકો છે તે આ યોજનાથી બહાર રહ્યા હતા એનું કારણ એનું પ્રમાણીકરણ જ નહોતું થયું મીન્સ કે આઈડેન્ટિફાઈ જ નહોતા થઈ શક્યા એની ઓળખ જ નહોતી થઈ શકી અને જે લોકોને લાભ મળવો જોઈએ એ લોકોનો ડેટા જ આપણી પાસે નહોતો ક્લિયર રાખી વસ્તુ ખાદ્ય સુરક્ષા અધિનિયમ બે હજાર તેર અંતર્ગત લોકોના મોટા વર્ગને રાશન મળ્યું નહીં શું કામ રાશન ન મળ્યું તો એની પાછળના ઘણા બધા કારણો છે જેમ કે બિહારના કોઈ વ્યક્તિ છે કે ઉત્તર પ્રદેશના કોઈ વ્યક્તિ છે ગુજરાતમાં આવીને વસે છે હવે એ લોકો પાસે કાર્ડ ઉત્તર પ્રદેશ કે બિહારનું હોય તો સ્વાભાવિક રીતે એને ગુજરાતની અંદર રાશન કાર્ડના ગુજરાતમાંથી જે એને મળી મળી શકે એવા હતા રાશન જે એને મળી શકે એવું હતું એ રાશન એને નથી મળતું કદાચ યુપી અથવા બિહારમાં હોત તો ત્યાં એને રાશન મળત એટલે કે ઘઉં ચોખા જે પણ મળવાનું હતું એને ત્યાં મળત ગુજરાતની અંદર નથી મળતું એટલે કે યુપીમાંથી નહીં બાકાત્રી અને ગુજરાતમાંથી નહીં બાકાતરીયા બંનેમાંથી એક પણ જગ્યાએ એને રાશન છે તે મળેલું નથી નીતિ નિર્માતા જમીનની વાસ્તવિકતાથી અજાણ હોવાના કારણે અપેક્ષિત લાભોનું કુશળતાપૂર્વક વિતરણ કરવામાં અડચણ ઉત્પન્ન થાય છે કે જે નીતિ નિર્માતાઓ છે એને ગ્રાઉન્ડ લેવલ ઉપર પરિસ્થિતિ શું છે એની ખબર હોતી નથી ઘણી વખત ઓકે તો એના કારણે પણ પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે ઉદાહરણ તરીકે સાર્વજનિક વિતરણ પ્રણાલીમાં ગુણવત્તાની સમસ્યા કે ગુણવત્તા આપણે ઘણી વખત એવા કેસ સાંભળેલા છે ન્યૂઝપેપરની અંદર પણ આવેલા છે ટીવીની અંદર પણ આવેલા છે કે જે સરકાર દ્વારા જે ઘઉં ફાળવવામાં આવેલા હતા પીડીએસ સિસ્ટમની અંદર ઓકે કે સાર્વજનિક વિતરણ પ્રણાલીની અંદર જે ઘઉં જે ફાળવવામાં આવેલા હતા એની ક્વોલિટી સારી હતી જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર સુધી પહોંચે છે સરકાર પાસેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી એટલે કે એક રાશનની દુકાન સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એની ક્વોલિટી ચેન્જ થઈ ગઈ હોય ખરાબ ક્વોલિટીના ઘઉં હોય ત્યાં પહોંચી ગયા સારી ક્વોલિટીના ઘઉં હોય તે બે નંબરની અંદર વેચાઈ ગયા હોય રોગને રોકવા માટેની ગાઈડલાઈન જમીની સ્તર પર નિષ્ફળ ઓકે કારણ કે કાનૂન અથવા અપ્લાય કરી લોકો જાતે અપ્લાય કરે એ વસ્તુમાં પણ તમને અહીંયા અભાવ જોવા મળશે ઘણા એવા વિડીયો પણ લીક થયા હતા કે ધાબા અગાસી ઉપર બેસીને લોકો ભજીયા બનાવતા હતા કોરોનામાં તો સરકારે જે પોલીસ હતી તેને ત્યાંથી પકડી પકડીને લઈ આવેલા હતા ઓકે ત્યારબાદ જમીની સ્તર પર યોજનાઓ નિષ્ફળનું કારણ કે વહીવટી તંત્રની ક્ષમતા જનસંખ્યા ભ્રષ્ટાચાર શિક્ષણની કમી વગેરે જાગૃતતાનો અભાવ છે તે જોવા મળે છે શું કામ જમીન સ્તર ઉપર નિષ્ફળ ગયું તો એની પાછળના કારણો પણ અહીંયા આપેલા છે કે વહીવટી તંત્રની ક્ષમતા કે પોલીસ કેટલીક જગ્યાએ ધ્યાન રાખી શકે ડોક્ટરો કેટલીક જગ્યાએ લોકોને પહોંચી વળે કારણ કે આ રોગ દિન પ્રતિદિન ફેલાતો હતો લોકો હતા તે કોઈ પણ વસ્તુ માનવા માટે તૈયાર નહોતા ઘરમાં બેસી બેસીને કંટાળી ગયા હતા તો બહાર નીકળવા કોઈ પણ બહાર નથી બહાર નીકળતા હતા લઈ રાખ્યું વસ્તુ ભ્રષ્ટાચાર વધી ગયો તો આ સમયે શિક્ષણની જે શિક્ષણ છે એ લોકોએ મેળવેલું નહોતું એટલે ઈઝીલી સમજી નહોતા શકતા કે આ વસ્તુ હકીકત શું છે ઘણા બધા લોકોની માન્યતા તો એ જ હતી કોરોના જેવું કાંઈ છે જ નહીં કોરોના છે જ નહીં કોરોના જ નથી આ તો સરકાર છે એ આવું બધું સ્કીમ લઈ આવી છે સરકારે જે સરકારના સમયની અંદર અત્યારે હાલમાં જે સરકાર છે સરકારના સમયની અંદર જે મંદી હતી એ મંદી જે ભારતની અંદર જે બેરોજગારી આવી ચૂકેલી છે આ સરકારના કારણે કે જે આપણી અર્થવ્યવસ્થા જે પાછળ પડેલી છે કે આગળ વધી નથી શકતી તો એનાથી બચવા માટે સરકાર આ કોરોના જેવું બહાનું કાઢે છે આવા આવા કારણો આપેલા છે જેનું કોઈ માથું નથી અને તળિયું નથી સમજાય ખેંચતું આ કારણોનું હવાની અંદર આ બધા જે જે કપાટા મારેલા છે ત્યારબાદ આગળનો ટોપિક છે કોવિડ નાઇન્ટીનના સમયની અંદર બાળશ્રમ પર શું પ્રભાવ પડેલો હતો તેની વાત કરીએ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જેમણાં જે આઈ છે એનું એકસો બ્યાસી દેશો સાથે સંગઠન છે એકસો બ્યાસી દેશોનું સંગઠન છે પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રમ માનક હતા તે નક્કી કરેલા હતા કોઈ પણ કાર્ય જે સ્વાસ્થ્ય સુરક્ષા નૈતિકતાને નુકસાન પહોંચાડે છે તે બાળકો કરશે નહીં હવે એક માનકો હતા તે ડિક્લેર કરેલા હતા કે કોઈ પણ જે સ્વાસ્થ્ય સુરક્ષા કે નૈતિકતાને નુકસાન પહોંચાડે તેવા કાર્યો છે તેમાં બાળકોને ધકેલવાની હવે આવા આ રીતના એક માનકો હતા તે ડિક્લેર કરેલા હતા બાળ શ્રમ કોને કહેવાય બાળકોને તેમનું બાળપણ તેમની ક્ષમતા ગરીમાંથી વંચિત કરી તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે હાનિકારક હોય તેવા શ્રમને બાળશ્રમ કહેવામાં આવે છે કે જે શ્રમ કે જે કાર્ય જે બાળકોનું બાળપણ છીનવી લે છે બાળકોનું ભણતર છીનવી લે છે એની ગરીમાં છીનવી લે છે આવા કાર્યને શું કહેવામાં આવે છે તો બાળશ્રમ કહેવામાં આવે છે કે જેમાં બાળક રાજી ખુશીથી કામ નથી કરતું કોઈ અત્યારે આપણે જોઈએ હોય સિગ્નલ ઉપર ઘણા લોકો ભીખ માંગતા હોય તો એ બાળકો કંઈ રાજી ખુશીથી ભીખ નથી માંગતા સમજાય છે આખી વસ્તુ એની મજબૂરી છે કે એનો એની પાસે મજબૂરી મજૂરી કરાવવામાં આવી રહી છે કોઈ પણ કારણ હોય ઓકે તો એ ભીખ માંગે છે વિશ્વના એકસો બાવન મિલિયન શ્રમોમાં ભારતના સાત પોઈન્ટ ત્રણ ટકા છે એટલે કે ટોટલ ભારતમાં કેટલા લોકો જે વિશ્વની સરખામણીએ ભારતમાં જે બાળકો છે મજદૂરો છે તે કેટલા છે સાત પોઈન્ટ ત્રણ ટકા બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં દસ પોઈન્ટ એક મિલિયન બાળકો છે તે શ્રમથી સંલગ્ન છે એટલે ખાલી ભારતમાં પૂછાય તો ટોટલ બાળકોના દસ પોઈન્ટ એક ટકા એક પોઈન્ટ બાળક છે તે શેમાં જોડાયેલા છે બાળશ્રમની અંદર અને વિશ્વની સરખામણીમાં સાત પોઈન્ટ ત્રણ ટકા એટલે કે વિશ્વના જેટલા પણ બાળશ્રમ છે બાળકો જે શ્રમ કરી રહ્યા છે એમાં સાત પોઈન્ટ ટકા સાત પોઈન્ટ ત્રણ ટકા અને ભારતમાં દસ પોઈન્ટ એક ટકા આગળ વાત કરીએ આપણે ત્યારબાદ બાળશ્રમ પર કોવિડનો પ્રભાવ કોવિડ નાઇન્ટીનના કારણે બાળશ્રમ વધવાનું જોખમ વધી રહ્યું છે વિશ્વ બેંક અનુસાર મહામારીના કારણે ભારતમાં બાર મિલિયન જેટલા બાળકો ગરીબી રેખાથી નીચે જીવન જીવી રહ્યા છે એટલે કે બાળકો ગરીબી રેખાથી નીચે જઈ શકે છે હવે ગરીબી રેખા એટલે શું ઇન્સોર્ટ એ સમજી લો કે ભારતની અંદર અલગ અલગ વ્યક્તિઓએ જેમ કે તેંડુલકર કમિટી હતી રંગરાજન કમિટી હતી તો એને ગરીબી રેખા માટેની અલગ અલગ ડેફિનેશનો આપી રહી છે જેમ કે એક કેલેરી આધારિત છે એક રૂપિયા આધારિત છે કે જે પણ વ્યક્તિ છે દિવસની અંદર શહેરી વિસ્તારમાં ચોવી સોરી ગ્રામીણ વિસ્તારમાં ચોવીસો કેલેરી ન મેળવી શકતો હોય કે શહેરી વિસ્તારની અંદર જે તે બાવીસો કે જે પણ કેલેરીનો એક માપદંડ ફિક્સ કરેલો એટલે કેલેરી ન મેળવી શકતો હોય તો એ વ્યક્તિને શું કહેવામાં આવે છે ગરીબ કહેવામાં આવે છે ક્લિયર રાખી વસ્તુ આ કેલેરીને પૈસામાં રૂપાંતરિત કરી દીધું હતું ઓકે તો અહીંયા જે વાત છે તે ગરીબી રેખા જેટલે ગરીબી રેખાથી નીચે બાળકોની સંખ્યામાં વધારો થઈ શકે તેવો ભય છે તે વિશ્વ બેંકે રજૂ કરેલો છે પરિવાર પોતાની આર્થિક પરિસ્થિતિ ખાદ્યપૂર્તિનો અભાવ અને ઋણથી બચવા માટે બાળકો પાસે શ્રમ કરાવી શકે છે કે કોવિડ નાઇન્ટીનના કારણે જે ઘરની અંદર જે આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે એટલે કે બગડી ગઈ છે જે ખાદ્યપૂર્તિઓ જે છે જેની અછત સર્જાય છે એ ખાદ્યપૂર્તિઓનો અભાવ જે હતો તેને પૂરો કરવા માટે અને બાળકો જે ઋણ છે એટલે કે જે લેણું થઈ ગયેલું છે એ લેણું ચૂકવવા માટે પણ બાળકોને જે તે ફેમિલીના મેમ્બર છે તે લોકો મજૂરી કરાવ કરાવી શકે છે મહામારી બાદ લઘુ ઉદ્યોગમાં ગિરાવટ આવવાના કારણે સ્વરોજગારમાં વધારો થઈ શકે છે ઉદાહરણ તરીકે ચાની લારી બંગાળ બંગડીઓ બનાવી ઓકે કે જે લઘુ ઉદ્યોગો હતા એ કોવિડ નાઇન્ટીનના કારણે નાશ પામેલા છે અથવા થપ થઈ ગયેલા છે અથવા એ ફરીથી ઊભા થઈ શકે એમાં થોડો ટાઈમ લાગી શકે છે એટલે લોકો પોતાના સ્વનિર્ભર જે ઉદ્યોગ છે તે એટલે કામ ધંધા છે તે ચાલુ કરે જેમ કે ચાની લારી ચાલુ કરવી વડાપાઉની લારી ચાલુ કરવી પાણીપુરીની લારી ચાલુ કરી દેવી બંગડીઓ બનાવવા માટે જવું ઓકે બંગડીઓ બનાવો જેમાં તો બાળકોને જોખમ પણ રહેલું છે ક્લિયર રાખી વસ્તુ તેમાં પણ બાળશ્રમની જે છે તે બાળશ્રમ એમાં વધે એવી શક્યતા છે બાળકોને કૃષિ શ્રમિકના રૂપમાં કાર્ય કરવું પડી શકે છે કે ગામડા વિસ્તારની અંદર અત્યારે આપણે જોઈ રહ્યા છે કે સ્કૂલો તો અનિશ્ચિત કાળ સુધી બંધ છે ઓકે એટલે બાળકો સ્વાભાવિક રીતે ગામડા વિસ્તારની અંદર શું કરે તો ખેતીની અંદર જોડાઈ જાય છે ખેતીની અંદર કામ કરવામાં માટે છે એટલે કૃષિ ઉપર પણ કૃષિમાં પણ બાળશ્રમ વધે એવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારબાદ આગળ વાત કરીએ મધ્યાહન ભોજન બંધ થવાના કારણે શાળા છોડવાનું પ્રમાણ વધી શકે છે શું શું વસ્તુ થઈ છે કે રિઝલ્ટ શું આવી શકે તેની વાત છે કે મધ્યાહન ભોજન બંધ થઈ અત્યારે કોરોનાની પરિસ્થિતિના કારણે સરકારી સ્કૂલોની અંદર જે મધ્યાહન ભોજન આપવામાં આવતું હતું એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને તો જે મધ્યાહન ભોજન બંધ થઈ જાય છે એના કારણે લોકો જે બાળકો છે તે શાળા છોડી દે છે જ્યારે મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ઘણા એવા કરંટમાં ઇસ્યુ પણ આવેલા હતા સોરી ન્યૂઝ પણ આવેલા હતા કે બાળકોએ શાળાએ બાળકોનો જે શાળા જવાનો રેશિયો છે એ વધી ગયો તો શું કામ કારણ કે જે લોકોને ભરપેટ બે ટાઈમનું ભોજન નથી મળતું એ મા બાપે પોતાનું બાળક જે શાંતિથી કે ભરપેટ જમી શકે એટલા માટે સ્કૂલ મોકલતા હતા કે સ્કૂલમાં તેમને મધ્યાહન ભોજનની અંદર જે ભોજન આપવામાં આવે છે ભોજન ખાઈને તેનું પોતાનું પેટ ભરી શકે હવે મધ્યાહન ભોજન જ બંધ થઈ ગયું છે તો જે બાળકો જમવા માટે કે જમવાના બહાને ભણવા માટે જતા હતા તેનું હવે ભણતર છે તે બંધ થઈ ગયું બંધ થઈ જશે કારણ કે એ ફરીથી હવે કામે લાગી જશે પોતાનું પેટ ભરવા માટે ડિજિટી કારણે જે બાળકો પાસે ઇન્ટરનેટ કે ડિજિટલ ઉપકરણ નથી તે સુવિધાથી વંચિત રહી જશે ઘણા અત્યારે તમે જુઓ તો જે સ્કૂલની અંદર જે ક્લાસીસ છે કે સ્કૂલ દ્વારાઓ છે તે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર છે કે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર છે તે શિક્ષણ આપવાની શરૂઆત થઈ જાય હવે જે બાળકો પાસે ઇન્ટરનેટથી માંડીને કોઈ પણ વસ્તુ જ નથી એ લોકો કઈ રીતે એ બાળકો કઈ રીતે પોતાનું જે અભ્યાસક્રમ છે તે પૂર્ણ કરી શકશે કઈ રીતે એ વસ્તુ શીખી શકશે કોવિડ નાઇન્ટીનના કારણે સ્વાસ્થ્યની સ્થિતિ સ્થિતિ બગડી શકે છે બાળકોની એમ પણ આપને ખ્યાલ છે આપણી રોગપ્રતિકારક શક્તિમાં ક્યારેક ક્યારેક તકલીફ પડી જાય છે અને કોરોનાનો કોરોનાનો ભય આપને સતાવતો હોય તો બાળકોની રોગપ્રતિકારક શક્તિ આપણે કરતાં પણ વીક હોય છે ઓકે બાળકના શિક્ષણ રમતગમત વગેરે પાછળ થતાં રોકાણમાં કટ લગાવી શકાય છે ઓકે આ સમયે કટ લગાવી શકે એવા ચાન્સીસ વધી ગયા હતા કે કોરો કોવિડ નાઇન્ટીનના કારણે જે આવક નથી થઈ અને જે ફેમિલીનું જે બજેટ જે વિખાઈ ગયેલું છે તો એ બજેટને ફરીથી સારી રીતે ઉપયોગ કરી શકાય અને બજેટ વ્યવસ્થિત બનાવી શકાય એ માટે જે પૈસાની કટ લગાવવામાં આવે એમાં પહેલો પ્રેફરન્સ બાળકના રમતગમત જેને એવું કહેવામાં આવે છે કે જે વ્યર્થ પૈસાઓ માણસો રોકે છે એ બાબતમાં તે કટ લગાવવામાં આવે છે જે વસ્તુ એકદમ ખોટી છે જેનાથી બાળકનું બાળપણ છીનવાઈ શકે છે બાળકની રમતગમતના જે શોખ છે તે છીનવાઈ શકે છે શાળા અસ્થાયી રૂપે બંધ થવાના કારણે અશિક્ષિત માતા પિતાના બાળકોની શિક્ષા પર પ્રતિકૂળ પ્રભાવ છે તે પડી શકે રાખીશું ત્યારબાદ આપણો આજનો લેક્ચરનો લાસ્ટ ટોપિક શહેરોમાં મહામારીઓનું સંકેન્દ્રણ કે શહેરી વિસ્તારની અંદર આપણે વાત કરીએ તો જે કોવિડ નાઇન્ટીનનો પ્રભાવ સૌથી વધુ જોવા મળે છે કારણ હું હમણાં તમને વાત કરી ચૂક્યો કે જ્યાંની ડેન્સીટી વધારે કે ઘનતા વધારે છે કે લોકો એક જગ્યા ઉપર નાના વિસ્તારની અંદર વધારે લોકો આવીને વસવાટ કરે છે ડબલ્યુએચના રિપોર્ટ પ્રમાણે એકવીસમી સદીમાં રોગો મુખ્યત્વે શહેરોમાં ઉભરે છે ઉદાહરણ તરીકે ઇબોલા એવિયન ઇન્ફ્લુએન્ઝા મિડલ ઇસ્ટ રેસીપિરેટ સિન્ડ્રોમ વગેરે રોગ છે જે આ જે તે સમયે શરૂઆતમાં અને ન્યૂઝમાં પણ બહુ રહ્યા હતા તો આ રોગોની શરૂઆત ક્યાં થઈ હતી શહેરી વિસ્તારમાં જ થઈ હતી શહેરી વિસ્તારમાં જનસંખ્યાનું ભારણ વધારે હોય છે જેના કારણે રોગ ઇઝીલી છે તે ફેલાઈ શકે છે વીસ એપ્રિલ સુધી ભારતના દસ શહેરો કોરોનાથી પ્રભાવિત હતા વીસ એપ્રિલ પછી તમે જુઓ તો ભારતનું કોઈ એવું શહેર બાકી નહોતું કે જ્યાં કોરોના હતો તે ફેલાયેલો નહોતો વધતા શહેરીકરણના કારણે રોગચાળાની વ્યવસ્થા સામે સમસ્યા ઉદભવી થઈ સમસ્યાઓ ઉચ્ચ જનસંખ્યા ઘનત્વ અને સાર્વજનિક પરિવહનમાં વધારો થયેલો હતો વિશાળ જનસંખ્યાની વ્યવસ્થા કરવી કે શહેરી વિસ્તારની અંદર જે પણ લોકો રહે છે જેમ કે હાલમાં આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર જે છ કરોડ વસ્તી છે એ મોટાભાગની વસ્તી શહેરી વિસ્તારમાં વાત કરીએ તો સુરત વડોદરા અમદાવાદ ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા એવા સિટીઓની અંદર હતી તે સ્થાયી થયેલી હતી ઓકે તો ત્યાં જે વ્યવસ્થા કરવી જે લોકોને કોરોનાથી બચાવવા માટે જે ક્વોરન્ટાઇન સેન્ટરો ચાલુ કરવા કે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અપ્લાય કરાવવું એની માટેની જે વ્યવસ્થા હતી તેમાં સમસ્યાઓ જોવા મળતી હતી રોગચાળાનો સરળતાથી જે જેમ તમને કીધું એ કારણ કે લોકો ટ્રાફિકવાળા એરિયાની અંદર રહેતા હોય એટલે રોગચાળો ઇઝીલી છે તે સ્પ્રેડ થઈ શકે રહેણાંકમાં અસમાનતા એટલે કે મેડિકલ વ્યવસ્થામાં વધારવું રહેણાંકમાં અસમાનતા કે એટલે અમુક લોકો છે વાત કરીએ અમદાવાદ સુરત જેવા મોટા સિટીઓની તો એક બાજુ તમે જોશો તો નદી કિનારે લોકો ઝૂંપડા બાંધીને રહે છે અને એક બાજુ તમે જોશો તો લોકો મોટા મોટા બંગલાની અંદર અને ફ્લેટ્સની અંદર રહે છે તો રહેણાંકની અંદર પણ અસુવિધા જોવા મળે છે જેના કારણે મેડિકલ સુવિધાઓ પણ સારી રીતે પૂરી નથી પાડી શકાતી ઓકે કે જે લોકો ઝૂપરપટ્ટીની અંદર રહે છે કે જેનો કોઈ ડેટા જ નથી કે લોકોને ખબર જ નથી કે અહીંયા કોઈ લોકો રહે છે અને એને પણ આ અસર થઈ શકે છે કોરોનાની તો એને મેડિકલ સર્વિસ પૂરી પાડી નથી શકાતી સ્વચ્છતાની બાબતમાં અસમાનતા ઓકે કારણ કે સિટીના પણ અમુક એરિયા એવા હોય છે કે જે વધારે સ્વચ્છ હોય છે જ્યાં સ્પેસ વધારે હોય છે અને જે અમુક એરિયા એવો હોય છે કે જે એકદમ ટ્રાફિકવાળા હોય છે ત્યાં સ્વચ્છતામાં જે છે તે અભાવ જોવા મળે છે આરોગ્યની સુવિધા છેવાડાના માનવી સુધી પહોંચવાનો અભાવ જે ડેટાના અભાવના કારણે પણ શક્ય છે જે મેં હમણાં જ વાત કરી યાત્રાને વ્યાપારમાં પ્રતિબંધ યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી દીધો તો કારણ કે યાત્રા કરવાના કારણે પણ કોરોના તે ફેલાઈ શકે જેમ કે અમદાવાદની કોઈ વ્યક્તિ હતી તો જે તે સમયે સૌરાષ્ટ્રની અંદર જતી હતી તો એને ના પાડી દેવામાં આવતી શું કામ કારણ કે ગુજરાતની અંદર સૌથી વધુ રોગ કઈ જગ્યાએ ફેલાયેલો હતો કોરોના સૌથી વધારે ક્યાં ફેલાયેલો હતો સૌપ્રથમ તો અમદાવાદની અંદર ત્યારબાદ સુરતની અંદર ત્યારબાદ અમદાવાદ ને સુરતમાં બધેમાં સરખા સિટીમાં થઈ ગયો પરંતુ શરૂઆતની અંદર એક માનસિકતા થઈ ગઈ કે અમદાવાદની અંદર વધારે રોગ ફેલાયેલો હતો એટલે કદાચ વ્યક્તિ ફિઝિકલી ફિટ હોય છતાં એવું માની લેવામાં આવતું કે આને આનામાં કદાચ લક્ષણ હોઈ શકે ક્લિયર એટલે યાત્રા ઉપર પ્રતિબંધ લગાવી દીધો કે અમદાવાદથી આવવું નહીં કોઈએ જે તે સમયે એવું કહી દીધું કે સુરતથી એ કોઈ એ ના આવવું એટલે આનું કારણ શું છે તો એક મનની મનની અંદર એક ભય અથવા ડર પેસી ગયો હતો ભ્રમક માહિતીઓની સરળતાથી ફેલાવો હતો તે થઈ શકતો આ સમયે થયો હતો કારણ કે બધા લોકો ફ્રી હતા મોબાઈલ ઇન્ટરનેટ હતા તે ઘૂમેડી રહ્યા હતા અને એની અંદર જે માહિતીઓ છે તે સ્પ્રેડ અલગ અલગ જગ્યાએ થઈ રહી હતી ઓકે ફ્રેન્ડ્સ તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરી ચૂક્યા છીએ કે કોવિડ નાઇન્ટીનના કારણે સમાજની અંદર જે જે વસ્તુઓનો પ્રભાવ છે કે કઈ રીતે પડે છે કે આશા વર્કરોનું શું મહત્ત્વ છે બાળશ્રમ કઈ રીતે કોવિડથી પ્રભાવિત થયેલો છે આપણી માનસિક સ્થિતિ છે તે કોવિડમાં કઈ રીતે બગડેલી છે જે પણ લોકોની બગડેલી હોય તેની વાત છે ઓકે અને આ સમયે સરકારે કયા કયા પગલાં લીધા છે સૌથી મોસ્ટ એમપી પોઈન્ટ જે શરૂઆતનો પહેલો આપણો હતો ડોમેસ્ટિક વાયોલન્સ કે ઘરેલું હિંસા જે આપણે એકદમ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો છે ઓકે તો અહીંયા આપણે વાત કરી ગયા છીએ કે કોવિડ નાઇન્ટીનના કારણે સમાજ ઉપર કેવી કેવી અસર રહી છે અને કરંટમાં કયા કયા ઇસ્યુ રહ્યા છે તેની વાત આપણે આ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ આઈ થિંક એન્ડ આઈ હોપ હું તમને બધાને બહુ સારી રીતે સમજાવી શક્યો છું એવી હું આશા રાખી છું ઓકે અને તમને બધાને ક્લિયરલી આ બધા વ્યૂ છે તે ક્લિ ક્લિયર થયા હશે થેન્ક યુ થેન્ક યુ સો મચ